મંજલી બી માંગે છે હોપ યુ આર રેડી વિથ ધેટ સરપ્રાઇઝ બેટા ઓકે સો ઓકે ઓકે ડીયર ચોકવાની જરૂર નથી સર તમને નથી મારવાના બેટા સર મારશે તો ની પોતાની ડિસ્પ્લે ક્રેક થઈ જશે અને ડેફિનેટલી આ જે થી છે એ નીકળીને તમારા સુધી ડિયર નથી પહોંચવાનો છતાં બી એકવાર ટ્રાય કરી જોઈ છે સર કે કદાચ આ અહીંયાથી નીકળશે અને એ તમારા જે સ્ક્રીન છે ડિયર બહાર આવીને તમને યાર વાગ્યો ને યાર તો શું કામ ચોખો છો બટ આદત પડી ગઈ છે ને સર બચપનમાં આ ખેલ અમે જોયો છે ક્યારેક અમારા પરમ મિત્રો આ રીતે રાઈટ આના ઉપર રબર મૂકશે રબર સાથે પછી કદાચ કાગળ મૂકશે કે કાગળ નહીં મૂકે તો સર કદાચ કોઈ બોરના બિયા પણ મૂકી દે અને ત્યાર પછી એની અંદર રહેલા તમામ જે બેટા કઈક ફોર્સ એને એપ્લાય કરીને જ્યારે એને અમારા ઉપર છોડશે ત્યારે અર્જુને છોડેલા તીર કરતા બી સર આનાથી વધારે ડેન્જર ડેમેજ થાય છે રાઈટ સો આ જે ડેમેજ થાય છે આપણે જોઈએ છે અમારે આ રીતે સર આ રીતે આ રીતે જો તમારા ઉપર લેવામાં આવે ચિંતા ના કરો બેટા સર તમને નથી મારવાના બટ આ જે કંઈક તમે સમજ્યા છો તમે પોતે બેટા જે પોતાના જીવનમાં ફીલ કર્યો છે એ મટીરીયલ જે છે આ રબર એ રબરને અત્યારે ઘન પદાર્થ કહી શકાય ઘન પદાર્થની જેમ આપણે જાણીએ છીએ કે વાયુ પદાર્થો પણ હોય છે પ્રવાહી પદાર્થો પણ હોય છે અને એમની સાથે સંકળાયેલા ગુણધર્મનો અભ્યાસ આપણે અગાડી કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છે સો અહીંયા આ જે ઘન પદાર્થ છે એના ઉપર જ્યારે હું ફોર્સ એપ્લાય કરું છું મને જોવા મળે છે કે સર એ સ્ટ્રેચ થાય છે બહુ ઈઝીલી મેં એની સાથે આ પ્રકારની કોઈ ઘટના છે એ કરી શકું છું બટ શું આ જ વસ્તુ મેં કોઈ કાગળના ટુકડા સાથે કરી શકીશ બેટા એને મેં જરા આ રીતે ખેંચવા ટ્રાય કરા ઓ ચાય સર તૂટી ગયો મેટલ છે એને મેં એ રીતે ખેંચી પણ શકું છું શું આ કાગળની જેમ બ્રેક પણ થઈ શકે છે સો કાગળ પણ ઘન પદાર્થ છે હાથમાં રબર પણ ઘન પદાર્થ છે આ પેન પણ ઘન પદાર્થ છે ગુણધર્મને સમજવા માટે યસ ડિયર રાસાયણિક ગુણધર્મ કેમેસ્ટ્રીનો ભાગ છે યાંત્રિક ગુણધર્મ ફિઝિક્સ નો ભાગ છે સો આ ચેપ્ટર ની અંદર આપણે કન્ટિન્યુ કરીશું ઘન પદાર્થ જે સોલિડ પદાર્થો છે એની સાથે સંકળાયેલા કેટલાક ગુણધર્મનો અભ્યાસ અને અહીંથી હું ટીચર સાવન પ્રજાપતિ સ્વાગત કરું છું આજના આ ધમાકેદાર અંદર અંદર ખૂબ જ ઓછા સમયની દરેક ઇમ્પોર્ટન્ટ થિયરી તમારા સુધી પહોંચી જશે બિલકુલ બી ચિંતા કરવાની આવશ્યકતા નથી પાછળ રહેલા ઉદાહરણ અને સ્વાધ્યાય એ પણ તમારા માટે વન બાય વન લાઈન ની અંદર તૈયાર છે તો બસ બધી ચિંતાઓને મૂકો સાઈડમાં મગજમાં નિશ્ચય કરીને તૈયાર થઈ જાઓ કે સર અત્યારે બે થી ત્રણ કલાકની અંદર મારે આ જે નાનું ચેપ્ટર છે જેને ઇઝી ચેપ્ટર કહી શકાય એ ચેપ્ટર ને કમ્પ્લીટલી તૈયારી સાથે પૂરું કરી દેવું છે અને પછી ભવિષ્યની ચિંતાઓ ના કરતા આ ચેપ્ટર એટલું વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી દેશો કે કોઈ પણ એક્ઝામ કેમ ની આવે અંદર અમે આ ચેપ્ટર માંથી યોગ્ય રીતે પરફોર્મ કરી શકશો ઠીક છે તો સ્ટાર્ટ કરીશું યાર આપણે અભિયાન ટુ પોઈન્ટની અંદર જે આપણું ચેપ્ટર છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો ઠીક છે સો ચેપ્ટર ઘણું મજેદાર છે બેટા સો ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ મિકેનિકલ પ્રોપર્ટી ઓફ સોલિડ ડિયર આ જે ચેપ્ટર છે તમે બધા જાણો છો સર આ ચેપ્ટર બહુ સ્મોલ છે અને આ ચેપ્ટર માંથી એક્ઝામીએ શું અગત્યનું છે જસ્ટ એકવાર સર તમને આઈડિયા આપે છે કે આ ચેપ્ટર સમજો સ્કૂલ લેવલ એક્ઝામ થશે એ સ્કૂલ લેવલ એક્ઝામ માટે આ ચેપ્ટર ની અંદરથી તમને ટુ માર્ક્સ ક્વેશ્ચન થ્રી માર્ક્સ ક્વેશ્ચન જોવા મળી શકે છે ડિપેન્ડ ઓન ધ પેપર બેટામ ઠીક છે આ ચેપ્ટર જનરલી ક્યાં હોય છે સેકન્ડ ટેસ્ટ સિલેબસની અંદર આ ચેપ્ટર જોવા મળે છે પણ ક્યાંક

તો અહીંયા આપણે આ ટોપિકની અંદર આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુ કવર કરશો સો વેરી ફર્સ્ટ યર આપણે કેટલીક સામાન્ય બાબતો છે જાણ્યા પછી એક સિગ્મા વિશે કંઈક નવી વસ્તુ સર કહેશે ત્યાર પછી એપસી છે ત્યાર પછી આપણને વાય ત્યાર પછી બી ત્યાર પછી જી આ તમામ અલગ અલગ વસ્તુઓ સમજવા મળવાની છે સર આ નવી એબીસીડી છે બેટા નવી એબીસીડી નથી તમે જોશો જાણશો તેમ તેમ સમજવાની મજાને બી અનુભવશો અને ત્યાર પછી આ બધી વસ્તુઓ કમ્પ્લીટ થયા પછી દરેકની સાથે સંકળાયેલી કેટલીક નાની નાની ઇન્ફોર્મેશન અને ત્યાર પછી આપણે જોઈશું આલેખો દ્વારા સંકળાયેલા ક્વેશનની સમજૂતી અને આફ્ટર ધે તમને ખબર છે કે જયારે સમગ્રપણે થિયરી પોર્શન કવર થઈ જશે ત્યાર પછી ઉદાહરણ ઇન લાઈન અને જે સ્વાધ્યાય છે એ પણ ઇન લાઇન આપણા માટે બેટા રેડી રહેશે સો તમારે કોઈ જ પ્રકારની ચિંતા ના કરતા બસ સમય ફાળવીને તૈયાર થઈ જાઓ ચેપ્ટરને કમ્પ્લીટલી સમજવા માટે સો વેરી ફર્સ્ટ જ્યારે આપણે એથી આ ચેપ્ટરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ધ્યાન રાખજો અત્યાર સુધી આપણે કયું સ્ટડી કર્યું છે જ્યાં પ્રારંભમાં આપણે માપનો એકમો શું છે સમજ્યા એ સમજી લીધા પછી આપણે ગતિની ગતિ છે કાર્ય ઉર્જા પાવર ચાક ગતિ દરેકે દરેક જગ્યાએ ગતિ સમજી લાસ્ટમાં ગ્રેવિટેશન જ્યાં પણ આપણે કોઈક ને કોઈક રીતે ગ્રહો અને ઉપગ્રહોની ગતિ અંગે ચર્ચાઓ કરી છે સો અહીંયાથી જ્યારે ફિઝિક્સની સેકન્ડ બુક બેઠા શરૂઆત થાય છે ત્યારે આ બુક્સની અંદર શું અને મેટર વિશેનો જે અભ્યાસ આગળ વધારીએ છીએ એમાં સોલિડ વિશેની ચર્ચાઓ એનસીઆરટી પ્રમાણે આ આપણું ચેપ્ટર નંબર આઠ જ્યાં આપણે સોલિડ એટલે કે ઘન પદાર્થો વિશેના ગુણધર્મનો અભ્યાસ કરવાનો છે સર આ શું છે ડિયર ધીમે ધીમે સર ચેપ્ટર માં કન્ટિન્યુ કરશે અને ત્યાર પછી એ જ મેટર નો આપણે અભ્યાસ કરશું ચેપ્ટર આઠ પછી ચેપ્ટર નંબર નવ કે જે ચેપ્ટર નંબર નવ ની અંદર ફ્લુટ્સ ફ્લુટ્સ બોલે તો બેટા તરલ અને તરલ નો મિનિંગ શું થાય છે જે વહન પામી શકે જે વહન પામી શકે ઠીક છે અને જે વહન પામી શકે એમ આપણે જાણીએ છીએ કે સર લિક્વિડ એટલે કે પ્રવાહી જોવા મળે છે અને સિમિલર વે માં ગેસ એટલે કે વાયુરૂપ પદાર્થો આપણને જોવા મળે છે તો આપણું સ્ટડી અહીંયાથી જે આગળ વધે છે ત્યાં હા ગતિ ઇન્વોલ્વ થશે કોઈક રીતે ઇનડાયરેક્ટલી બેટા પણ અત્યારે આપણું મેઇન ફોકસ કે સર મેટર વિશેનો અભ્યાસ ચાલુ થવાનો છે જેમાં આ લેક્ચરની અંદર આપણે કોની ચર્ચા કરીશું ઘન પદાર્થો સાથે અને આના પછી જે નેક્સ્ટ લેક્ચર હશે બેટા બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર થશે ધ્યાન રાખજો આ લેક્ચર નાનો રહેશે કારણ કે ચેપ્ટર નાનું છે બટ જેટલું નાનું છે એટલું આ ચેપ્ટર બેટા મોટું છે ઘણું અગત્યનું છે સો આ જે ઇમ્પોર્ટન્ટ આપણા માટે ચેપ્ટર છે એ નેક્સ્ટ તમને અહીંયાથી જોવા મળી જશે ઠીક છે

એ દરમિયાન આપણે કહી શકીએ કે આ છત છે એ કેવી છે સર પદાર્થ છે છે એ એ બળ માટે જે તૂટી જવાનું નથી બેટા પણ આપણે રિયાલિટીમાં જાણીએ છીએ પદાર્થ એક એવી વસ્તુ છે જે ક્યારેક પણ વિરૂપણ અનુભવતી નથી ક્યારેક પણ એના કણો કણો વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું નથી જ્યારે ઘન પદાર્થ વિશે આપણે જાણીએ છીએ કે સર એના ઉપર તમે કોઈક ને કોઈક ફોર્સ એપ્લાય કરશો એની હવે તૂટી જશે

સર ઘન પદાર્થમાં બી એવું આવે આવે ખરું બેટા તમે એને ચેન્જ કરી શકો છો જ્યારે મીન્સ યુ નોટ ચેન્જ રાઈટ જે જયારે પદાર્થ છે છે રિજિડ બોડી આકાર અને કદ નિશ્ચિત પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય ત્યારે તેના કણો કણો વચ્ચે જે સાપેક્ષ અંતર છે એ ઓફર એટલે કે અચળ જળવાઈ રહેતું હોય છે દ્રઢ પદાર્થ માટે અને ધેટ્સ ધેટ આપણે કહી શકીએ છીએ કે જે દ્રઢ પદાર્થ છે એનું વિરૂપણ કરી શકાતું નથી જ્યારે ઘન પદાર્થ ને બેટા તમે મારી મચળીને ટીપીને એનો જે શેપ છે એને ચેન્જ કરી શકો છો વિરૂપણ કરી શકાય છે બટ મેન થિંગ્સ કે દૃઢ પદાર્થ એ રિયાલિટીમાં છે જ નથી બેટા આપણી માત્ર એક આદર્શ કલ્પના છે કેટલા કેસિસને સમજવા માટે જ્યારે ઘન પદાર્થ આપણને વ્યવહારિક રીતે બેટા મળી જાય છે તો વાસ્તવિકમાં ઘન પદાર્થ છે એ શક્ય છે બેટા ઓકે ચલો બટ એનું વિરૂપણ થઈ શકે છે તો એક નાનો જે ટોપિક છે જે આ ચેપ્ટર સાથે બી છે

આ જે રબર છે આપણે આના વિશે હું ફીલ કરીએ છે કે સર આ જે રબર છે એને આ રીતે ખેંચું છું એ ખેંચ્યાની સાથે સર એનો શેપ ચેન્જ થાય જો મેં આ ફોર્સ છે એને એપ્લાય કરવાનું ઓછું કરી દઈશ તે પોતાના મૂળ શેપમાં પાછું આવી જાય એન્ડ બીકોઝ ઓફ ધીસ બેટા આ મટીરિયલના કારણે એક બહુ જ મોટી કન્ફ્યુઝિંગ વસ્તુ છે જે આપણા માઇન્ડમાં ક્રિએટ થઈ જાય છે કોને સ્થિતિ સ્થાપક કહેવાય કોઈ પદાર્થો ઉપર ફોર્સ એપ્લાય કર્યા પછી એ ફોર્સ છોડી દઈએ છે અને એ પોતાના શેપમાં પાછો આવી જાય છે સમજાવી નહીં શકશે કેમ તમને અત્યારે એવું લાગશે કે સર બધી વાતો બસ ખાલી એમ બોલ્યા કરે છે એવું હતું કંઈ નથી આ પેન ને મેં અત્યારે ખેંચું છું સાહેબ કાં ખેંચાય છે એવું તો કઈ દેખાતું નથી તો આ પેન ને અત્યારે મેં ખેંચું છું અને જયારે મારો ફોર્સ છોડી છું ત્યારે પેન એના મૂળ શેપમાં પાછી આવી ગઈ છે આ વાત મેં કરીશું તમને મજાક લાગશે બેટા આ વાત મજાક લાગશે કેમ અહીંયા ફીલ નહીં થયું ને અહીંયા પેન ખેંચાય છે એવું દેખાયું નહીં ને જ્યારે આ રબરમાં તો સાહેબ અમને એવું ફીલ થાય અમને એવું દેખાય કે જો ખેંચાયું જો મૂળ શેપમાં પાછો આવી ગયો એટલે આ સ્થિતિ સ્થાપક કહેવાય સર પેન સિટી સ્થાપક નહીં કહેવાય ચાલ તો હવે કામ ચાલુ કરીએ બેટા સમજો આ બે વસ્તુ છે તમારી નજરોની સામે છે એક પેલી પેન અને આ રબર આના ઉપર મેં મારું મેક્સિમમ જે ફોર્સ અવેલેબલ છે કોના ઉપર 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 રબર રબર બેટા બેટા ચેક કરો મેક્સિમમ ફોર્સ મને યાર બહુ અઘરી વસ્તુ છે ઠીક છે બેટા ચલો ખરેખર બેટા લાગ્યો છે બટ તમને લાગે છે મારું મેક્સિમમ ફોર્સ લગાવ્યા પછી ચાલ સમજો લગાવ્યા પછી આ રબર તૂટી ગયો હવે આવશે મૂળ શેપમાં સર ઇટ ઇઝ નોટ પોસિબલ

એ એના મૂળ શેપમાં છે આ તમારે સ્વીકારવું પડશે આ અહિયાં શરૂઆત થાય છે જે આપણા મનની અંદર બેટા પહેલેથી કંઈક ઊંધી વસ્તુ છપાયેલી હતી તો ધ્યાન રાખજો સ્થિતિસ્થાપક પદાર્થ એટલે શું છે તો સર રબર એ સ્થિતિસ્થાપક નહીં કહેવાય બેટામાં એના માટે એક નવું નામ છે એના માટે એક નવું નામ છે જે આપણે જાણીશું પણ સૌથી પહેલા આ જાણો કે જ્યારે કોઈ પદાર્થ છે એના ઉપર તમે બળ લગાડો છો હા સર એ બળ લગાડ્યું અને જ્યારે બળ દૂર કરી રહ્યો છો ત્યારે એ પોતાનો મૂળ આકાર અને પરિમાણ પુનઃ પ્રાપ્ત કરી લેશે તો એવા પદાર્થને આપણે બોલીશું કે સ્થિતિસ્થાપક સ્થાપક છે રબરના કેસમાં તમે જોઈ ચૂક્યા છો કે મેં મારી મેક્સિમમ તાકાત કર્યા પછી સર એ મૂળમાં નથી આવતો પાછો રાઈટ તૂટી ગયો સર જીવન પૂરું થઈ ગયું તો અત્યારે નોર્મલ ફોર્સ માટે સ્થિતિ સ્થાપક છે નોર્મલ ફોર્સ માટે સ્થિતિસ્થાપક છે પણ જેવો ફોર્સ હેવી થશે બેટા એ તૂટી જશે તો એ ત્યારે સ્થિતિસ્થાપકતાની અંદર નહીં આવશે સો ધ્યાન રાખજો કે કેટલાક પદાર્થ એવા છે જે આપણને ફીલ થાય છે કે આ સ્થિતિ સ્થાપક છે બટ રિયાલિટીમાં બેટા એવું છે નથી એ જે ગુણધર્મ છે કે પોતાના મૂળ શેપમાં પાછો આવી જાય એને સ્થિતિસ્થાપકતા કહેવાય બેટા અને માની લેવું કે જો કદાચ એમાં વિરૂપણ આવી જાય એટલે કે આકાર બદલાઈ ગયો આવી ગયો તો એ એવું કહેવાય કે છે તો તો પહેલો કેસ સર પછી મેક્સિમમ સ્થિતિસ્થાપક કોણ છે જે મારા હાથમાં બેટા ઓલરેડી તમે જોઈ શકો છો એક સ્ટીલ છે એવું સમજો તો ધ્યાન રાખજો બેટા સ્ટીલ એ મજબૂત છે અને મજબૂત હોવાની સાથે સૌથી વધારે સ્થિતિસ્થાપક છે એટલે કે જ્યારે તમે ફોર્સ એપ્લાય કરો છો એ છોડ્યા પછી પોતાના મૂળ શેપમાં પાછું આવી જાય છે તો ધ્યાન રાખજો રાઈટ છે અને ત્યાર પછી સર તો સ્થિતિ સ્થાપક એટલે મૂળ શેપમાં પાછું આવી જાય તો માનો મૂળ શેપમાં પાછું નહીં આવે તો એ માટે બી આપણી પાસે એક અલગ શબ્દ છે જેને કહેવામાં આવે છે કે એ પ્લાસ્ટિક પદાર્થ છે અને એને કહેવાય કે પ્લાસ્ટિસિટી નો ગુણધર્મ ધરાવે છે હવે પ્લાસ્ટિક એટલે આપણા દિમાગમાં શું ચાલે સર પ્લાસ્ટિક એટલે દિમાગમાં ચાલે જે આપણે રોજ જિંદગીમાં આજુબાજુ જોયું હોય સર પ્લાસ્ટિકનો ડબ્બો છે ડ્રમ છે પીપળું છે કઈ બી છે તે પ્લાસ્ટિક આપણે આ રીતે મટીરીયલ જે છે એ બેટા જોયું છે રિયાલિટીમાં શું છે કે સર રિયાલિટીમાં તો કાર્બન છે એની શૃંખલા છે પોલીમર પદાર્થો છે એમાંથી બનેલું કંઈ કોઈ છે એવું કેમેસ્ટ્રી અમને સમજાવે છે

શું આ તમારી પાસે એક જે આ કાગળનો ટુકડો છે એ છે તો ઘન પદાર્થ ને પ્રવાહી તો છે નથી બેટા વાયુ તો છે નથી તો આ ઘન પદાર્થ છે એના ઉપર મેં એક વિરૂપક બળ આપું છું અને એ બેટા અહીંયા તૂટી ગયો તો સર શું આ તૂટી જાય છે મૂળ શેપમાં પાછું નથી જતો યસ ડિયર તો આને કહી શકાય કે આ પ્લાસ્ટિક પદાર્થ થોડું સાંભળીને અજીબ લાગે છે બટ રિયાલિટી સર આ તો કાગળ છે ભલે કાગળ હોય બે ગુણધર્મ ની રીતે પ્લાસ્ટિક પદાર્થ છે કે જેમ એકવાર વિરૂપક બળ આપ્યા પછી પોતાના મૂળ શેપમાં પાછો નથી જતો અને કંઈક વિરૂપણ અનુભવે છે તો રિયાલિટીમાં આ પ્રકારના તમામ પદાર્થોને પ્લાસ્ટિક બોલાય નહીં કે ખાલી આજ જેને તમે પ્લાસ્ટિક તરીકે ઓળખતા છો સો પ્લાસ્ટિકનો મિનિંગ શું છે એ અહીંયાથી આપણે એકવાર સમજી લેશો સો ધ્યાન આપતા જો બેટા કે રિયાલિટીમાં પ્લાસ્ટિક એટલે શું છે કે જ્યારે તમે એના માટે કંઈક ફોર્સ એપ્લાય કરો છો ત્યારે કાયમ માટે એની અંદર કંઈક વિરૂપણ જોવા મળે છે આવા પદાર્થોને કહેવાય કે કયા પદાર્થો છે

અને સર માનવામાં બી નહીં આવે ફળિયામાં ગઈને બોલશું તો બીજા બે વ્યક્તિ મારવા ઘરે આવશે ઠીક છે તો બેટા એ વસ્તુ આપણે કોઈને નથી સમજાવવાની બટ તમે જે સમજો છો ધ્યાન રાખજો પ્લાસ્ટિક નો મીનિંગ એવા પદાર્થો જે બળ આપ્યા પછી તૂટી જાય છે અથવા એમાં કંઈક વિરૂપણ જોવા મળે છે આગળ વધીએ બેટા તો દરેકે દરેક લેક્ચર ની અંદર આપણે ધ્યાન રાખીએ છીએ કે હર લેક્ચર ની સાથે સાથે કંઈક એવી વસ્તુ હોય જે આપણા જીવનની અંદર બી આપણા માટે ઉપયોગી બને અભ્યાસ લક્ષી જીવન માટે જરૂરી હોય સ્ટ્રેસ અહીંયાથી સ્ટ્રેસ વિશે વાતો બે પ્રકારે થશે સૌથી પહેલું આપણે આપણે આ બેટા સ્ટ્રેસ ભણવા જઈ રહ્યા છે તમને જાણીને નવાઈ લાગશે બટ પ્રતિબળ નામક એક નવી ભૌતિક શીખીએ જેને ઇંગ્લિશમાં સ્ટ્રેસ બોલાય છે અને પ્રતિબળના કારણે વિકૃતિ ઉત્પન્ન થાય છે જે વિકૃતિને સ્ટ્રેન બોલવામાં આવે છે જે બી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ફિલ્ડમાં આગળ વધશે એ સ્ટ્રેસ અને સ્ટ્રેન સાથે સંકળાયેલી ઘણી બધી વસ્તુઓ મેટલર્જી નામના ટોપિકની અંદર શીખવા જઈ રહ્યા છે સો એક તો સ્ટ્રેસ અત્યારે જે આપણે ફિઝિક્સમાં બેટા ભણવાના છે સમગ્ર લેક્ચરની અંદર આપણે સ્ટ્રેસ સાથે સંકળાયેલી નાની નાની ચર્ચાઓ કરીશું ફિઝિક્સની દ્રષ્ટિએ અને જીવનની દ્રષ્ટિએ એન્ડ આફ્ટર ધેટ જ્યારે બધી થિયરી કમ્પ્લીટ થઈ જાય છે ત્યાર પછી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે સ્ટ્રેસ હેન્ડલિંગ કરવા માટે જરૂરી છે એ સર તમને જણાવશે સો આશા રાખું છું કે ત્યાં સુધી ચેપ્ટર બંને રીતે જરૂરી રહેશે એક ફિઝિક્સ માટે અને બીજું જિંદગી જીવવાના કેટલાક કન્સેપ્ટો માટે તો સ્ટાર્ટ કરીએ બેટા જે સ્ટ્રેસ નામક ટોપિક છે ને સમજવા માટે અત્યારે એ સ્ટ્રેસની બેટા જે જિંદગીમાં છે સર આટલા બધા ચેપ્ટર્સ છે મેં કેવી રીતે વાંચા બહુ સ્ટ્રેસ આવે છે સર મારા ફ્રેન્ડના પચીસ ચેપ્ટર પૂરા થઈ ગયા મારા પાંચ ચેપ્ટર બી પૂરા થઈ ગયા બહુ સ્ટ્રેસ આવે છે ફિઝિક્સની અંદર ત્રણ ત્રણ સબ્જેક્ટ છે સોરી બેટા સાયન્સ છે મેં કેવી રીતે હેન્ડલ બહુ સ્ટ્રેસ આવે છે એ વાત તો અત્યારે આપણે બેટા એ સ્ટ્રેસને સમજવાની શરૂઆત કરીશું જે ફિઝિક્સની અંદર છે ને એ સમજવા પહેલા એક નાની વસ્તુ આપણે સમજવાની છે જેનું એક નામ છે એને બોલવામાં આવે છે કે ભાઈ સ્પ્રિંગ બોલ મોડલ એને બોલવામાં આવે છે કે આ શું છે આ જે છે બેટા સ્પ્રિંગ બોલ મોડલ છે સો સોડિયર જે સ્પ્રિંગ બોલ મોડલ છે એમાં એકદમ સિમ્પલ એક કન્સેપ્ટ છે આપણે ખાલી સમજવાનો છે અને આ કન્સેપ્ટ પણ એવું નથી કે ભાઈ આ રીતે એક્ઝિસ્ટ કરતું હોય છે એક કલ્પનિક રીતે આપણે વસ્તુને એક્સેપ્ટ કરવાની છે અહીંયા એવું પ્રકારનું મેન્શન કર્યું છે કે ઘન પદાર્થોમાં જે પાસ પાસે રહેલા અણુઓ છે એ એકબીજા સાથે કોઈક ફોર્સના કારણે અટ્રેક્ટ થઈને બેટા બંધાયેલા હોય સો સેમ વેમાં સમજો લાઈક સપોઝ મેં કોઈક એક જે અણુ છે એના ઉપર કંઈક ફોર્સ લગાવું છું અને એને આઉટ સાઈડ ઉપર ખેંચું છું સો ઇન કેસ શું થશે કે બાકીના અણુઓનો જે ફોર્સ છે સ્પ્રિંગ ફોર્સની જેમ લાગશે જો આપણે આઉટ સાઈડ ખેંચી રહ્યા છે તો આ દરેકે દરેક સ્પ્રિંગની સ્પ્રિંગ ઇન સાઈડ ફોર્સ ઉત્પન્ન થશે અને જ્યારે મેં એને છોડું છું ત્યારે એ એને પોતાના મૂળ શેપમાં પાછો લઈ જશે સેમ વસ્તુને આપણે ઊંધી રીતે પણ સમજી શકીએ છીએ માનો આ જે પદાર્થ છે ને મેં અંદરની તરફ ફોર્સ આપું છું સો ઇન ધેટ કેસ આ જે દરેકે દરેક સ્પ્રિંગ છે એ આઉટ સાઈડ જવા માટે ફોર્સ ઉત્પન્ન કરશે સો અંદર દબાવ્યા પછી જ્યારે છોડીશ ત્યારે બધા આ ફોર્સ એને આઉટ સાઇડ એટલે કે પોતાના મૂળ સ્થાન ઉપર ગોઠવવા પ્રયત્ન કરશે આ પ્રકારનું આપણું બેટા એક માનવું છે કન્સેપ્ટ છે અને એ કન્સેપ્ટને નામ આપવામાં આવે છે કે આ ઘન પદાર્થો માટે સ્પ્રિંગ બોલ મોડલ છે બહુ ચિંતા નથી કરવાની બેટા એક કન્સેપ્ટ છે ખાલી સમજવાનો છે હવે અહીંયાથી આગળ વધીશું જે કામની વસ્તુઓ છે એના ઉપર આપણું ફોકસ મેક્સિમમ રહેશે તો હવે અહીંયાથી આપણે શરૂઆત કરીએ છીએ બેટા વેરી ફર્સ્ટ જે રાશિ અહીંયા સમજવા મળે છે એ છે પ્રતિબળ આખા ચેપ્ટરમાં સૌથી અગત્યની ત્રણ જ વસ્તુ છે એક પ્રતિબળ છે એક વિકૃતિ છે અને બીજો છે એ લોકો માટે એક અચળાંક અને આ વસ્તુ ત્રણ વખત સમજશો એકવાર લંબાઈ માટે એકવાર આકાર માટે અને એકવાર કદ માટે એટલે આ ચેપ્ટર નેવું ટકા સમાપ્ત થઈ જશે ઓકે સો બહુ ઇઝી ચેપ્ટર છે બહુ નાનો ચેપ્ટર છે આરામથી પૂરું થઈ જશે બેટા ચલીએ તો સ્ટાર્ટ કરીએ વેરી ફર્સ્ટ કે સર કોને પ્રતિબળ કહેવામાં આવે હવે કોને પ્રતિબળ એટલે સ્ટ્રેસ કહેવામાં આવે એના માટે સૌથી પહેલા તમારે એક નાની વસ્તુ છે જાણવાની છે દબાણ નામક વસ્તુ આપણે અત્યાર સુધી સમજ્યા છે એ શું છે અહીંયા સર તમને ક્લિયર કરાવે છે દબાણ અને પછી જે કન્સેપ્ટો છે પછી જે ચેપ્ટર છે એમાં આવશે દબાણ પી નો મિનિંગ થતો હોય છે ક્ષેત્રફળ અને એના ઉપર લંબરૂપે લાગતું બળ આ દબાણ નો મિનિંગ છે અને સર કેમ દબાણ પહેલા બતાવે છે આપણે તો પ્રતિબળ સમજવાનું છે સો અહીંયા બધા જે સર સમજાવે છે એના ઉપર ફોકસ કરજો માનો કોઈ ઘન પદાર્થ છે ડિયાર આ ઘન પદાર્થને મેં સમગ્ર રીતે કવર કરી લેમ છું અને સમગ્ર રીતે કવર કર્યા પછી જ્યારે મેં એના ઉપર ફોર્સ એપ્લાય કરું છું તો આ બધી સપાટી પર બધી સપાટી પર ફોર્સ છે સમગ્ર સપાટી પર એ લંબ રૂપે લાગે છે અને આ પદાર્થને મેં ક્રસ કરી દો અત્યારે તમે આને બોલી શકો કે આ દબાણનો કન્સેપ્ટ છે ડિયર તમે અત્યારે બોલી શકો કે આ જે કન્સેપ્ટ છે એ કયો કન્સેપ્ટ છે દબાણ કે જ્યાં સરફેસ પર બધી જ બાજુએથી લંબ રૂપે બળ લાગે છે શું હર વખત આવું જરૂરી છે હર વખત આવું જરૂરી છે નહીં હોય ને લાઈક સપોઝ કે અત્યારે આપણે એક બ્લોક છે કરીએ માનો એક બ્લોક છે છે બેટા ઠીક એ બ્લોક ઉપર આપણે બળ લગાવીશું બટ એ કેવી રીતે બળ લગાવીએ છીએ એક્ઝામ્પલ તરીકે અહીંયા જે આપણે રિપ્રેઝેન્ટ કર્યું છે એ રીતે કે સર આપણે આ બ્લોક ઉપર બળ તો લગાડ્યું પણ એ બહારની બાજુએ બળ લગાડ્યું કઈ બાજુએ બહારની બાજુએ આની તો છ સપાટી છે સર આપણે તો કોઈ એક જ સપાટી ઉપર ફોર્સ લગાવ્યું સેમ સપોઝ બેટા મેં એની બીજી સપાટી પર બી ફોર્સ લગાવશો તો જરૂરી નથી ને કે બધી સપાટી ઉપર મેં ફોર્સ લગાવ્યો છે બહાર ખેંચો તો અંદર લઈ જાય અંદર દબાવો તો બહાર મોકલે સો મેં કહી શકું કે જે અણુને મેં ખેંચવા ટ્રાય કરું એના પર એક બળ ઉદભવે જેને અંદર મૂળ શેપમાં પાછું લઈ જવા પ્રયત્ન કરશે અને જે મૂળ શેપમાં લઈ જવા પ્રયત્ન કરે એવા બળ ને આપણે નામ આપશું પુનઃસ્થાપક બળ શું બોલવામાં આવશે પુનઃ સ્થાપક બળ જેનું કામ શું છે જેનું કામ છે બેટા પદાર્થ ને પોતાના મૂળ પરિમાણ પાછો લઈ જવાનું છે સો પેલા અહીં ધ્યાન આપતા જાવ બહુ સિમ્પલ વેમાં માં અહીંયા સર વસ્તુ ફરી પાછી તમને ડ્રો કરીને સમજાવે છે કે માનો કોઈ પદાર્થ છે યસ સર માની લઉં કે એક પદાર્થ છે એની સપાટી તો બહુ બધી છે બટ આપણે અત્યારે માત્ર કોઈ એક સપાટી વિશે સમજવા પ્રયત્ન કરવાનો છે ઠીક છે તો માનો આ પદાર્થની કોઈ એક સપાટી છે જે આપણે અહીંયા સમજવા માટે ટ્રાય કરીશું ઠીક છે હા સર આ રીતે આ પદાર્થ છે હવે એ પદાર્થની એક જે સરફેસ છે એના ઉપર આપણે એપ્લાય કરવાના છે ડિયર ફોર્સ સો માની લેવું કે આ એ સરફેસ છે કે જેના ઉપર આપણે કંઈક ફોર્સ એપ્લાય કરીશું સો એક્ઝામ્પલ તરીકે મેં આ સપાટી ઉપર આ ડાયરેક્શનમાં એફ મેં પોતે એપ્લાય કર્યું છે બટ અને બોલાય એક્સટર્નલ એટલે કે બાહ્ય બળ આ જે છે કયું બળ છે બાહ્ય બળ છે અને મારું બળ માત્ર આ એક સપાટી પર લાગે છે આખા પદાર્થ ઉપર નથી બેટા અને એ બળ લગાવવામાં આવે ત્યારે એ પદાર્થ પોતાના મૂળ શેપને જાળવવા પ્રયત્ન કરશે એટલે મારા બળ લગાવવાની સાથે એક બળ એને અંદરની બાજુએ એના મૂળ શેપમાં લઈ જવા માટે પણ ઉત્પન્ન થશે ડિયર અને એ જે બળ અહીં ઉત્પન્ન થશે જે આપણે જોઈ શકશું જે આપણે સમજી શકશું એ ઇન જે ફોર્સ બેટા જનરેટ થવાની શરૂઆત થાય છે એને આપણે નામ આપીએ છીએ કે આ જે બળ છે એને કહેવાય પુનઃસ્થાપક બળ બેટા મૂળ શેપમાં પાછું લઈ જવા માટે જે બળ ઉદ્ભવ એને કેવાય પુનઃસ્થાપક બળ સો અહીંયાથી આપણી ડેફિનેશન ચાલુ થશે દબાણ એટલે તમે લગાડેલું બળ છે અને પ્રતિબળ સમજો દબાણ બધા જ સપાટી પર બળ લાગે ત્યારે ઉલ્લેખ કરવામાં આવે પ્રતિબળનો એવો મિનિંગ નથી બેટા તો અહીંયાથી સર કહે છે કે આ સપાટી માટે પ્રતિબળ રહે છે તો આ સપાટી માટે જે પ્રતિબળ છે એ પ્રતિબળનો मीनिंग શું થશે સો પ્રતિબળ એને ઇંગ્લિશમાં સ્ટ્રેસ બોલાય બટ એનું જે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન છે સિગ્મા કરવામાં આવે જ્યારે કોઈ પણ સપાટી પર બળ લાગે છે હા બેટા જ્યારે કોઈ બી સપાટી પર બળ લાગે છે ત્યારે એ સપાટીના એકમ ક્ષેત્રફળ ત્યારે એ સપાટીના એકમ ક્ષેત્રફળ પર જે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે સો એના ઉપર ઉદ્ભવતું જે પુનઃસ્થાપક બળ છે

ચાલિય તો પ્રતિબંધી બહુ જરૂરી છે એસે લટકાયેલા હોવા હે સમજો હવે જયારે કોઈ દ્રઢ આધાર ઉપર કલર મજા આવીને આવી છોડ શું તકલીફ છે આપણને ઠીક છે તકલીફ ક્યાં લટકાવી દે મને કે તમને લટકાવ સળિયા ને બહુ ફેર નહીં પડે સમજ બેટા નીચે બે પાંચ હાથી લટકાવી દીધા રમકડા થોડી ને હોય બેટા સમજો ખાલી સમજવા માટે સમજો કે હેવી લોડ જયારે એપ્લાય થશે ત્યારે આપણે એવું ડાયરેક્ટલી ફીલ નથી કરી શકતા ડાયરેક્ટલી નરી આંખે એવું જોઈ નથી શકતા પણ બેટા માઇનોર ચેન્જીસ આવે છે લેન્થ ની અંદર કારણ કે સળિયો બી ખેંચાય છે રાઈટ સો મેં તેથી એવું કહી શકું કે આના માટે જેની મૂળ લંબાઈ બેટા હતી આના માટે જેની કંઈક મૂળ લંબાઈ આ જગ્યાએ જે છે એ મૂળ લંબાઈ કરતા સળિયો કંઈક ને કંઈક ખેંચાશે તો એ સળીઓ જે બી કંઈક ખેંચાયો એના પરિમાણમાં કંઈક ચેન્જીસ થયો કોના લીધે ચેન્જીસ થયો સર આ બાહ્ય બળના કારણે ચેન્જીસ થયું તો આ જે છે એને કહેવાય આ બાહ્ય બળ છે પણ એ બળ લગાવવાના કારણે આની અંદર આની અંદર એક બળ ઉત્પન્ન થાય ઉપર મૂળ શેપમાં પાછું જવા લાંબો હતો તો ભાઈ આ જે બળ છે એને કહેવાય કે પુનઃ સ્થાપક અને એ પોતાના મૂળ શેપમાં જવા માટે ટ્રાય કરે છે પણ મેઈન સમજો કે સર એને ખેંચી લીધું તેથી એની લંબાઈમાં કંઈક ફેરફાર થયો તો મેં કહી શકું આ એલ જે છે બેટા એની મૂળ લંબાઈ છે એલ નો મીનિંગ છે આ એની મૂળ લંબાઈ છે

એમાં વિકૃતિ ઉત્પન્ન થઈ બેટા ને વિકૃતિ ને બોલવામાં આવે સ્ટ્રેન શું બોલવામાં આવશે સ્ટ્રેન તો ધ્યાન રાખજો વિકૃતિ શું છે આશા રાખું છું કે તમને સમજ પડી ગઈ કે યસ સર કોઈ પદાર્થ છે ને ખેંચ ખેંચ કરો તો ડેફિનેટલી બિચારો લાંબો ટૂંકો પોળો જાડો પટલો થઈ જશે તો જે બી થઈ જશે એને કહેવાય એ પદાર્થના પરિમાણમાં ચેન્જીસ થયો છે ઈટ મીન્સ કે એની અંદર વિકૃતિ ઉત્પન્ન થઈ છે

એને કહેવાય કે શું થયું વિરૂપણ થયું બેટા એને કહેવાય કે વિરૂપણ થયું અથવા આપણે બોલીએ છીએ કે એમાં કંઈક બેટા ડેમેજ થયું વિકૃતિ ઉત્પન્ન થઈ છે એ બી આપણે સમજવાની છે ચલો તો બે શબ્દો તમે સમજી ગયા અને એ બે શબ્દો સમજી ગયા પછી હવે આપણે આગળ વધીએ છીએ પહેલો શબ્દ આપણે પ્રતિબળ સમય છે બીજો શબ્દ વિકૃતિ સમય છે અને હવે અહીંયા આપણને ધડામ દઈને બેટા ક્વેશ્ચન કરવામાં આવે છે જે ટુ માર્ક્સ માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે સંગત પ્રતાન પ્રતિબળ સમજાવો ઓહો હો બેટા બહુ ડેન્જર વસ્તુ આવી ગઈ ચલો આવી રીતે તમને આગળ અલગ જોવા મળશે એના માટે વિકૃતિ સમજાવો ત્યાર પછી બેટા કઈક અલગ નામ આવશે એક એવી સ્લાઇડ બનાવીએ કે જે એક જ સ્લાઇડમાં તમારા માટે બેટા બધી જ વસ્તુ આવી જાય પછી તમને એવું લાગે કે જાણે સર આખા રિવિઝન કરાવે છે તો એક જ આપણે સ્લાઇડ બનાવશું બેટા જે જે માસ્ટર સ્લાઇડ કહેવાશે ને એ માસ્ટર સ્લાઇડ દ્વારા બધી જ વસ્તુને આપણે કવર કરી લેવા પ્રયત્ન કરશું ચાલો તો શરૂઆત કરીએ બેટા રાઈટ છે સ્ટાર્ટ કરીએ એક મેઈન સ્લાઇડ આપણે અહીંથી બનાવીશું સો વેરી ફર્સ્ટ

તો પ્રતિબળને ધ્યાન આપજો બેટા ત્રણ અલગ અલગ ભાગોમાં ડિવાઈડ કરીએ તો વેરી ફર્સ્ટ પહેલું જે પ્રતિબળ જોવા મળે છે બીજું નામ છે સંગત પ્રતિબળી ટ્યુડનલ સ્ટ્રેસ પછી તો પછી બીજું નામ આવશે બેટા તો નંબર ટુ ઉપર જે છે એ સમજવા ટ્રાય કરી ચાલો

સપોઝ બેટા મેં કોઈ પદાર્થ છે એના ઉપર બળ લગાડું છું અને એની લંબાઈમાં ચેન્જિસ કરું છું ને ખેંચવાથી લંબાઈ વધી જાય છે કે દબાવવાથી લંબાઈ ઘટી જાય છે સો મેં કોઈક રીતે બળ લગાવીશ ત્યારે જો લંબાઈમાં ચેન્જિસ થાય તેને કહેવાય પ્રતાન પ્રતિબળ તો અહીંયાથી મેં એન્ટર કરીશ બેટા કે આના દ્વારા શું શીખવા મળશે પ્રતાન પ્રતિબળ એટલે જે લંબાઈ છે એ લંબાઈમાં ફેરફાર થશે અને લંબાઈમાં ફેરફાર થશે ત્યારે જે વિકૃતિ ઉત્પન્ન થશે બેટા એનું બી નામ સેમ એના આધાર આપણે કહીશું કે જે વિકૃતિ ઉત્પન્ન થઈ એ પણ વેરી ફર્સ્ટ લંબાઈમાં પ્રતાન અથવા બીજું શું નામ કીધું સર સંગત વિકૃતિ શું સમજી ગયા આશા રાખું છું અજુ થિયરી ચાલશે બસ અહીંયાથી મેઈન મેન વસ્તુ સમજી લો કે સર માની લો કે કોઈ સળિયાને ખેંચે છે એની લંબાઈ વધવાની કાતો દબાવીએ તો લંબાઈ ઘટે એ જે બી છે લંબાઈનો ચેન્જીસ એને કહેવાય કે કયા પ્રકારનો છે બેટા પ્રતાન પ્રકારનો છે એની અંદર આપણી પાસે બે નવા નામો એન્ટર થવાના છે તો મેં અહીંયા તમને એકવાર ડિસ્પ્લે કરી દેમ કે બે કયા નામો છે લંબાઈમાં ફેરફાર હવે લંબાઈ વધે તો લંબાઈ વધે ત્યારે એને કહેશું કે તણાવ પ્રતિબળ છે બેટા શું છે તણાવ પ્રતિબળ છે તણાવ એટલે ખેંચવું બેટા એ તણાવ છે અને બીજું છે કે જો લંબાઈ ઘટે છે તો ત્યારે એને શબ્દ આપશો દાબીય એટલે કે મેં દબાવ દબાવ કરું છું તો તેને તણાવ કહેવાનું જો એને દબાવી દબાવીને ઘટાડો તેને કહેવાનો કહેવાનું ડાબી છે અને એ જ રીતે અહીંયા વિકૃતિના બી બે નામો આવશે કે જ્યારે એની લંબાઈ વધે છે ત્યારે બોલીશું કે તણાવ વિકૃતિ ઉત્પન્ન થઈ છે લાઈક ધીસ વે અને સિમિલર વેમાં જો લંબાઈ ઘટે છે

એ આકારમાં આકાર વિકૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે સ્પર્શીય પ્રતિબળ અને એના કારણે બેટા મેં અહીંયા એક નવું નામ આપી શકું છું કે એનું એક બીજું નામ થઈ જશે સ્પર્શીય વિકૃતિ ચાલિ પેલા આટલી કોમન કોમન વસ્તુઓને યાદ રાખીને આગળ વધવાનું છે ત્યાર પછી સૌથી લાસ્ટ કે કદ પ્રતિબળ એટલે શું છે તો કદ પ્રતિબળ બેટા ચાલિ સમજવાની શરૂઆત કરીએ તો જે કદ પ્રતિબળ છે એના માટે આઈડિયા આવી ગયું કે સર આકારમાં બદલાવ થાય એવી રીતે મેં કહી કે જે કદ છે કદમાં કદમાં ફેરફાર ફેરફાર જોવા જોવા મળશે મળશે અને જો કદમાં ફેરફાર જોવા મળે આઈડિયા આવી ગયો નંબર થ્રી કે સર અને આપણે ઓળખશું કદ વિકૃતિ તરીકે તો થઈ ગયા ત્રણ પ્રતિબળ ત્રણ વિકૃતિના નામો અને કદ પ્રતિબળ માટે એક બીજું પણ જબરજસ્ત નામ છે બેટા જે ઉપયોગમાં લેવામાં આવે તે એ નામ કયું છે તો ધ્યાન રાખજો બેટા કે એ નામ છે સર લખે છે કે આને જ બીજું કહેવાય જલીય પ્રતિબળ શું બોલા છે જલીય પ્રતિબળ હાઇડ્રોલિક સ્ટ્રેસ અને ક્યારેક એને જ આપણે દબાણ તરીકે પણ સમજીને આગળ વધવાના છે તે પ્રમાણે અહીંયા જલીય વિકૃતિ અથવા તો એ રીતે ડાબીય વિકૃતિ કંઈક જોવા મળશે આ પ્રકારે જે અહીંયા તમને નામો અહીંયા બતાવ્યા છે બેટા બધા નામ એક સાથે સંકળાયેલી એક જેવી જ બધી થિયરીઓ છે એક સમજશો બધી આવડી જશે તો વન સેકેન પ્રતિબળ ત્રણ પ્રકારના છે પ્રતાપ છે આકાર છે અને પ્રતિકદ પ્રતિબળ છે ત્રણ પ્રકારના પ્રતાપ પ્રતિબળ હોય તેના માટે વિકૃતિ ચાલુ થાય પ્રતાપ વિકૃતિ સર અહીંયા બીજું જે છે આકાર પ્રતિબળ આકાર વિકૃતિ કદ પ્રતિબળ કદ વિકૃતિ આસાન છે રાઈટ ચલો જે પ્રતિબળ છે ને આપણે કોના તરીકે રિપ્રેઝન્ટ કરવાના છે તો જે પ્રતિબળ છે ને સિગ્મા તરીકે દર્શાવીએ છે અને જે વિકૃતિ છે ને એપ્સિલોન તરીકે દર્શાવીએ છે વિકૃતિ માટે બધા એક વસ્તુ ધ્યાન રાખજો જે અહીંયા બોર્ડ ઉપર લખે છે કે આનો મિનિંગ તો સર સમજી ગયા કે એકમ ક્ષેત્રફળ માટે પુનઃ માટે એ લંબાઈમાં થયેલો ફેરફાર ડેલ્ટા એલ છે અને કહેવાય સાપેક્ષ ફેરફાર અને કહેવાશે સાપેક્ષ ફેરફાર હવે કોઈ પણ પ્રકારનો પ્રતિબળ કેમ નહીં હોય બેટા એ પ્રતિબળ માટે બધા ધ્યાન રાખજો કે એકમ તો સેમ જ આવે કન્સેપ્ટ સેમ છે તો પ્રતિબળ માટે એકમ same જ આવશે ન્યૂટન પર મીટર નો square પછી કોઈ બી પ્રતિબળ કેમની હોય અને એકમ એને જ આપણે પાસ્કલ બી કહીએ છીએ જ્યારે વિકૃતિ માટે લંબાઈના છેદમાં લંબાઈ વાર્તા પૂરી તો કોઈ બી વિકૃતિ કેમની હોય એ એકમ રહિત છે dear કેવી છે એકમ રહિત છે અને એકમ રહિત છે તો પારિમાણિક સૂત્ર m0 l0 t0 આ તમારી અહીંયાથી અલગ અલગ પ્રકારની છ વસ્તુઓની સમજૂતી પૂરી થઈ હવે એને આપણે લોકો one બાય one સમજવાની શરૂઆત કરશું જો તમને આ વસ્તુ ખરેખર સમજ પડી ગઈ છે બેટા એક વાર જરૂરથી સરને સર સંગત પ્રતિબળ કોને કહેવાય સંગત પ્રતિબળ કોને કહેવાય માનો બેટા કોઈ સળિયો છે એની લંબાઈ એલ છે એ સળિયાની L એલ કોઈ એક જે આરછેદ નું ક્ષેત્રફળ છે બેટા સપોઝ એ આર છેદના ક્ષેત્રફળ પર આ જગ્યા

એ લંબાઈમાં મને વધારો જોવા મળે છે કોના લીધે તો કે સર બળના લીધે તો ઇનડાયરેક્ટલી ચેક કરો બેટા લંબાઈમાં ફેરફાર કેમ થયો તો લંબાઈમાં ફેરફાર થયો ત્યારે જે પ્રતિબળ છે એને બોલાય સંગત પ્રતિબળ બેટા અથવા એનું બીજું નામ છે જે મેં કહી ગયું બેટા પ્રતાન પ્રતિબળ ચાલિયા તો સ્ટાર્ટ કરીએ વેરી ફર્સ્ટ બેટા પહેલું જે કામ છે આપણે કીધું છે કે કોની વ્યાખ્યા આપવાની છે તો કે સંગત પ્રતિબળ છે એ સંગત પ્રતિબળની વ્યાખ્યા આપો મેં એક વાર લખી બતાવીશ આ રીતે બધા બધી વ્યાખ્યા પોતે ડેવલપ કરવાની છે રાઈટ છે કે જ્યારે કોઈ જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ દ્વારા તેની લંબાઈમાં ફેરફાર થાય તેની લંબાઈમાં ફેરફાર થાય ત્યારે તે પદાર્થના ત્યારે તે પદાર્થના એકમ ક્ષેત્ર પર ઉદ્ભવતા જે બળ છે એ પુનઃસ્થાપક બળને આપણે વેરી બેટા શું કહેશું સંગત સોરી સંગત પ્રતિબળ અથવા બીજું નામ આપણે જાણીએ છીએ કે શું બોલવામાં આવે પ્રતાન પ્રતિબળ લખી શકાય કે કયા પ્રકારનો છે સર સર વેરી લખી શકાય કે એકમ ક્ષેત્રફળ માટે ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ તમે જાણો છો કે આના માટે એકમ બધા માટે સેમ છે બધા માટે પારિમાણિક સૂત્ર પણ કેવું છે સેમ છે બટ બીજી બે વસ્તુ તમારે એડ કરવાની છે કઈ બે વસ્તુ જે અહીંયા સર તમને આઈડી આપી ગયા ઓલરેડી બેટા જ્યારે આપણે આ શરૂઆત કરી ત્યારે અહીંયાથી બીજા બે નામ તમે એડ કરશો નંબર એક પહેલું છે આની અંદર પ્રકાર જેને બોલાય તણાવ પ્રતિબળ તો તણાવ પ્રતિબળનો સ્વાભાવિક મિનિંગ તમે લખશો કે જ્યારે બીજું બધું સેમ હશે બેટા બટ લંબાઈમાં શું જોવા મળ્યા તો કે સર લંબાઈ છે લંબાઈમાં વધારો જોવા મળ્યા ત્યારે એને કહેવાય કે તણાવ પ્રતિબળ છે અને નંબર ટુ જે છે એને કહેવાય કે ડાબીય પ્રતિબળ તો જે ડાબીય પ્રતિબળ છે એનો બી તમે મિનિંગ સમજી જશો કે જ્યારે કોઈ પદાર્થ છે બેટા બાકીની બધી વાતો સેમ બળ એકમ ક્ષેત્રફળ પર જે બધું પુનઃસ્થાપક બળ છે એને કહેવાય બેટા કે જ્યારે લંબાઈમાં શું થાય તો કે લંબાઈમાં ઘટાડો જોવા મળે એ ઘટાડો જોવા મળે ત્યારે કયા પ્રકારનું પ્રતિબળ છે ડાબીય પ્રતિબળ તો બે માર્ક્સમાં આવી ઇન્ફોર્મેશન તમે એન્ટર કરી શકો છો અને આવા જ ક્વેશ્ચન બેટા એક્ઝામમાં જોવા મળશે ઠીક છે ઇઝી ઇઝી ઓકે સો વેરી ફાસ્ટ અહીંયાથી તમારા માટે બેટા આજના આ લેક્ચરની રહેશે કોમેન્ટ નંબર એક આશા રાખું છું કે તમે તૈયાર હશો બેટા આ સરળ ક્વેશ્ચનનો જવાબ આપવા માટે તો કોમેન્ટ એક થશે અને તમે ત્યાં આનો જે આન્સર છે બેટા એ લખીને આઈડિયા આપશો કે શું તમને સમજ પડી છે ચાલો આન્સર તમારે જણાવવાનું રહેશે કે જે પ્રતિબળ છેનું પારિમાણિક સૂત્ર શું છે ઓલરેડી સર તમને કરાવી ચૂક્યા છે છતાં બી તમારે આને પોતે યાદ કરીને એકવાર રફમાં કેલ્ક્યુલેટ કરીને જવાબ સરને બેટા આપવાનો છે ઓકે ચાલો આશા રાખું છું કે તમે જવાબ આપી દેશો ત્યાં સુધી મેં મારી ગાડીમાં પેટ્રોલ છે એ પિલઅપ કરી છું ચો હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે સર પ્રતિબળ સમજી લીધું હવે છે વિકૃતિ ચલો વિકૃતિ એટલે ક્લિયર હા સર વિકૃતિ એટલે કોઈક પ્રકારનો ચેન્જીસ હશે બટ એમાં બી અહીંયા કઈ વિકૃતિ કીધી સર વિકૃતિ એટલે તો કે વિકૃતિ એટલે સર સમજાવી ગયા બેટા વિકૃતિ નો મિનિંગ પ્રતિબળના કારણે શું લખીશું બેટા વિકૃતિ નો મિનિંગ શું થશે કે જે પ્રતિબળ છે એ પ્રતિબળના કારણે જે પદાર્થ છે એ પદાર્થના જે પરિમાણ છે એ પરિમાણમાં થતો સાપેક્ષ ફેરફાર થતો સાપેક્ષ ફેરફાર અને હવે તમે જાણો છો કે આપણે જે વિકૃતિ છે એના ત્રણ અલગ અલગ પ્રકારો શીખી ચુક્યા છે ઓકે દર્શાવશું એપ્સિલોન વડે કીધું છે કે પ્રતાન વિકૃતિ એટલે શું સમજાવો ચલો તો પ્રતાન વિકૃતિનો નો સ્વાભાવિક જે આસાન meaning છે આપણે એથી સમજવાની શરૂઆત કરશું તો લખીશું અહીંયા જે ઇન્ફોર્મેશન માંગી છે કોના વિશે પ્રતાન વિકૃતિ વિશે ચલો તો પ્રતાન વિકૃતિ કોને કહેશું સર માનો અહીંયા એવું થાય છે કે જે સળિયો છે જે નળાકાર છે ની લંબાઈ l છે બે પ્રકારનો કેસ કાં તો મેને ખેંચા તો લંબાઈ વધી જશે ડેલ્ટા l જેટલી કાં તો એને દબાવા તો લંબાઈ છે ઘટી જશે ડેલ્ટા l જેટલી બટ ફેરફાર થયો લંબાઈમાં બેટા સામાં ફેરફાર થયો લંબાઈમાં તો લખી શકાય પ્રતાન વિકૃતિ એટલે શું તો કે જે પદાર્થ છે બેટા થયેલો ફેરફાર સમજો શું લખું છું પદાર્થ જે છે પદાર્થની લંબાઈમાં થયેલો શું છે તો કે ફેરફાર તો એમાં થયેલો ફેરફાર અને તેની મૂળ લંબાઈ અને તેની શું છે મૂળ લંબાઈ તેની જે મૂળ લંબાઈ છે સંગત તરીકે ઓળખવામાં આવે સો ફાઇનલી આપણે જોઈ શકીએ છીએ કે એલ એટલે બેટા એની મૂળ લંબાઈ છે આ શું છે તો કે લંબાઈમાં વધારો છે અને આ શું છે તો કે જે લંબાઈ છે એમાં ઘટાડો છે સો નાવ આઈ કેન સે બેટા રાઈટ કે સર અહીંયા

એના બદલે આપણે લખી શકીએ છીએ ડાબીય વિકૃતિ અને ડાબીય વિકૃતિ એટલે બધું સેમ છે બેટા બસ એટલું છે કે જે લંબાઈ છે એમાં આપણને ઘટાડો જોવા મળે છે ઠીક છે બેટા તો લંબાઈમાં વધારો થયો તો તાણા વિકૃતિ લંબાઈમાં ઘટાડો થયો તો ડાબી વિકૃતિ આ પ્રકારનો ક્વેશ્ચન તમને માર્ક્સમાં પૂછાય બધી વસ્તુ તૈયાર છે એક યોગ્ય રીતે ફિગર બનાવો જે ફિગરની અંદર તમારે બતાવવાનું છે કે અમારી પાસે અહીં એક સળિયો છે બેટા ઠીક છે હા સર પછી એ સળિયાની લંબાઈ વધી અને પછી એ સળિયાની લંબાઈ ઘટી ગઈ તમે એ સળિયાની લંબાઈ વધારેલો કેસ બતાવ્યો છે અને પછી જે સળિયો છે બેટાની લંબાઈ ઘટી ગઈ છે તમે લંબાઈનો

કે સમાન દ્રવ્ય માટે છે બે અને તેમની લંબાઈનો ગુણોત્તર બે જેમ એક છે જો તેમને એક સરખા બળથી ખેંચવામાં આવે તો તેમની લંબાઈ ગુણોત્તર કેટલો બેટા અહીંયા મને એવું લાગે છે કે આ ક્વેશ્ચન કરવા માટે આ ક્વેશ્ચન કરવા માટે હજુ આપણને જરૂર છે એક નવા કન્સેપ્ટની તે કન્સેપ્ટ જોયા પછી આપણે એમસીક્યુ કરશું કોઈ ના નથી બેટા કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી ચલો તો ત્યાં સુધી એક નાનો ક્વેશ્ચન છે તમે જોઈ લો કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ પરિમાણ રહિત છે બેટા હવે આ જવાબ મેં આપ્યો એવું ઠીક લાગે બેટા કોણીય વેગ સર એનો એકમ રેડિયન પર સેકન્ડ આગળના ચેપ્ટરમાં ભણી ગયા વેગમાન એટલે પી પી ઇઝ ઇક્વલ ટુ એમ વી એમ એટલે પદાર્થનો દળ કિલોમાં અને વેગ એટલે આવી જાય મીટર પર સેકન્ડમાં સો કોણીય વેગમાન હા એલ વિચારો બેટા શું એકમ બનશે અનેવાનો આન્સર તો આસાન છે કોઈ બી જણાવી શકશે આન્સર લેઓ બેટા છતાં બી ખબર ન પડે તો આવી જવાનું બેટા કોમેન્ટ નંબર 2 બધાની વાંચી લેજો બધાની બે નંબરની કોમેન્ટમાં તમને ખબર પડી જશે કે કોણ એવું છે જેનું પરિમાણ એટલે કે એકમ અને પારિમાણિક સૂત્ર નથી બેટા ઠીક છે તો બીજા વિદ્યાર્થીઓ મદદ કરી દેજો કે સબ આન્સર શું આવે છે જો કે બધાને દેખાય જ છે ચાલ્યો આગળ હા આ લોકોને પછી કરી બેટા આ એમ સી આપણે પછી કરશું ચાલ્યે પહેલા પ્રકારનો ખેલ પૂરો થયો પછી બેટા બીજા પ્રકારનો ખેલ ચાલુ થયો ઓકે હવે એવું છે ડિયર કે મેં કોઈ ફોર્સ કર્યું એટલે એના કારણે પદાર્થની લંબાઈ જ વધે ઘટે અલગ અલગ પ્રકારનો ખેલ બી તો થઈ શકે ને લાઈક સપોઝ બેટા કોઈ બુક છે મારી પાસે સપોઝ સેમ મારી પાસે આ રીતે એક બુક છે હવે આ જે બુક છે એ બુક ઉપર મેં શું કરીશ આ રીતે ફોર્સ એપ્લાય કરીશ સમજો શેપ થોડો ઘણો ચેન્જ જોવા મળશે જો ચેક કે આ રીતે પુસ્તક છે આ બુક કરો છો લંબાઈ વધી ઘટી નથી એનો શેપ શું થયો સચ સેપ ચેન્જ થઈ ગયો તો અહીંયા સમજો બેટા અહીંયા સમજો બેટા કે સર શું કહેવા માંગે છે ક્યારેક એવું બી થશે ક્યારેક એવું પણ થશે

આ રીતે થઈ ગયો ઠીક છે અને આ રીતે આપણને શેપ જોવા મળ્યો અને હવે એ શેપ ની અંદર આપણે કહી શકીએ સર પહેલા જે એંગલ હતો એ તો કઈ નથી પછી એંગલ થઈ ગયો થોડો તો મેં કહી શકું અહીંયા જે રેગ્યુલર બેટા આ જગ્યા હતો એની કરતા કંઈક અહીં એંગલ બને છે થીટા હા સર તો આ એના આકારમાં બદલાવ બતાવે છે આ જે છે એ શું બતાવે છે તો કેનો જે આકાર છે બેટા એ આકારની અંદર જે ચેન્જીસ છે એ આપણને અહીંયા કંઈક જોવા મળે છે કલર કલર કાળો કલર ના ડોડો કલર બેટા બહુ કલર બેટર છે ચલો આ બેટર છે ઠીક છે હવે આ ભાઈને ગીનામતી તો અહીંયા આપણને જે ચેન્જીસ જોવા મળ્યો બેટા એક હામાં તો કે સર એ જોવા મળ્યું અમને એના આકારમાં અને જ્યારે આકારમાં કોઈ પ્રકારનો ચેન્જીસ થાય ત્યારે જ હવે પ્રતિબળ આવશે એ આપણા માટે બીજો પ્રતિબળ ઓલરેડી આપણે સમજી તો બધા લીધા છે સર સ્પર્શિય અથવા આકાર પ્રતિબળ કોને કહેવાય છે અમારે હવે એક્સપ્લેન કરવાનું છે બે માર્ક્સમાં થિયરી પૂછી છે

કે એકમ ક્ષેત્રફળ માટે ઉદ્ભવતા પુનઃ સાપક બને સ્પર્શીય પ્રતિબળ કહે છે હવે અહીં આવી જાવ આપણું બીજું કામ છે વિકૃતિ માટે તો વિકૃતિ એટલે શું છે સર એની એક્ચ્યુઅલ લેન્થ હતી પછી અમે જેવું એના ઉપર બળ લગાવ્યો જેવું એના ઉપર આ તરફ બળ લગાવીએ છીએ એ કારણે અમને એક નાનો ચેન્જીસ જોવા મળે છે કયો ચેન્જીસ જોવા મળે બેટા પહેલા તો નળાકાર સીધે સીધો સ્ટેબલ છે પહેલા નળાકાર જે બી છે સીધે સીધો કેવું છે સ્ટેબલ છે બટ આફ્ટર ધેટ સર આફ્ટર ધેટ આ નળાકાર આ રીતે વળી ગયો ઠીક છે તો એ જ્યારે વળી ગયું ત્યારે આપણને અહીંયા એક ખૂણો પ્રાપ્ત થયો કે નહીં થયો બેટા ચલો જે અહીંયા એંગલ ઠીટા મળે છે એ એંગલ ને આપણે કન્સિડર બોલીશું કેશું સમજતા હવે આકાર વિકૃતિને બે રીતે સમજાશે સૌથી પેલું કે જે એપસી લોન છે ડિયર રાઈટ એને મેં આ રીતે લખી શકીશ કે સર મૂળ મૂળ લંબાઈ એલ હતી બટ એ મૂળ લંબાઈ એલ ની અંદર સર જે ઉપરના ભાગે ચેન્જીસ જોવા મળે છે ધારી લઉં કે ડેલ્ટા એક્સ છે

આકાર વિકૃતિ છે બેટા અને કોઈ લાંબુ ટેન્સ લેવાની આવશ્યકતા નથી અહીંયા કઈક બહુ વધારે પડતું ગોખણ પટ્ટીનું કામ જ નથી સર ફોર્સ લગાવ્યો સ્પર્શકની દિશામાં છે સ્પર્શકની દિશામાં છે તેમાં એની લંબાઈ વધી ઘટી નથી એનો આકાર ચેન્જ થઈ ગયો સો ઇન ધેટ કેસ એને કહેવાય એ છે પણ સ્પર્શીય પ્રકારનું છે એના કારણે વિકૃતિ ઉત્પન્ન થઈ સ્પર્શીય વિકૃતિ છે અથવા આકાર વિકૃતિ છે બહુ સિમ્પલ કેસ લંબાઈમાં ચેન્જીસ નથી થયો પણ લંબાઈ થોડી આ રીતે વળી ગઈ ક્રોસ થઈ ગઈ તો ડેલ્ટા એક્સ જેટલો કઈ ચેન્જીસ થયો એજ વસ્તુ માટે થીટા યુઝ કરીએ તો પાસેની બાજુ સામેની બાજુ સામેની બાજુના છેદમાં કર્ણ એટલે tan થીટા કહેવાય થીટા નાનો હોય તો અમે એને ઈઝીલી સીધે સીધું થીટા તરીકે સમજવા પ્રયત્ન કરીશું બધા માટે સેમ ઉપર એકમ પરિમાણિક સૂત્ર બધા પ્રતિબળના સેમ વિકૃતિનો કોઈ એકમ આવતો નથી બેટા ચાલો સાચીઓ સેકન્ડ કેસ હવે એજ જ કેસ ને તમે અહીંયા પણ વ્યવસ્થિત વેમાં સમજી શકો છો બેટા સમજો શું થાય કોઈકવાર એવું થાય છે કે સર માનો કોઈ પદાર્થ છે જે વેરી ફર્સ્ટ આપણે કેસ જોયો ને એના ઉપર આપણે ફોર્સ એપ્લાય કર્યો જે ડેલ્ટા એફ જેટલો ફોર્સ હતો પણ કેવું બળ સ્પર્શીય બળ બેટા નીચેનો જે બોટમ છે માનો એ ફિક્સ છે એ અહીંયાથી પોતાની જગ્યા ઉપર હટશે નહીં તો સ્વાભાવિક છે કે ખાલી ઉપરનો પોર્શન જ બેટા આગળ જશે નીચે તો ફિક્સ તો એ કેસની અંદર ફરી પાછું આટલો ભાગ જે છે એ આપણને કંઈક પોતાના આકારમાં ચેન્જીસ બતાવે છે અને એ ચેન્જીસના આધારે એ જ વસ્તુ આપણે સમજી જામ કે અહીંયા જો પુનઃસ્થાપક બળ પૂછે એ તો કોમન છે કે એકમ ક્ષેત્રફળ માટે લાગતો પુનઃસ્થાપક બળ બટ બધા ધ્યાન રાખજો બેટા ક્ષેત્રફળ કયું જ્યાં બળ લાગ્યું અને એ અહીંયા તમને સર ડિસ્પ્લે કરે છે કે જ્યાં જ્યાં લાગે બેટા હોય તે ક્ષેત્રફળ લેવાનું ઘણી વાર બચ્ચાઓ ભૂલી જાય બધાને એવું લાગે કે સે બાદ લઈ લેવાનું તો બેટા એ ક્ષેત્રફળ નથી લેવાનું એ ભૂલ છે ત્યાં બળ નથી લગાવ્યું બળ ઉપર ની બાજવે છે અને આના આધારિત આપણી પાસે એક ઉદાહરણ છે આના આધારિત આપણી પાસે એક શું છે ઉદાહરણ છે તો ઉદાહરણો આ સમ કરીશું ત્યારે તમને આ વસ્તુ ફરી પાછી સમજવા મળશે તો ધ્યાન રાખજો અને ત્યાર પછી વિકૃતિ જે છે શેપના આધારિત લખો તો લખાય કે લંબાઈ અને અંતરમાં ફેરફાર ડેલ્ટા x એને જ થા આધારિત પણ તમે લખી શકો છો બેટા કે લખી શકાય કે સર અહીંયા જે ખૂણો છે એ tan થા ના સ્વરૂપમાં ચેન્જીસ છે ખૂણો નાનો હોય તો એને થા લખી શકાય બેટા ચાલિયા તો એ સમજ્યા પછી આગળ વધીએ હવે નંબર 3 જે સમજવાનું છે લાસ્ટ બેટા કે જેવી રીતે સર જેવી રીતે

અને એ જે સોલિડ એલિમેન્ટ છે બેટા જે ને મેં ફિલ ધ કલર આપીને બેટા ચલો ફિલ ધ કલર એ વાલા કલર બેટા થોડા ડાર્ક લઈ લો હા તો આ જે પદાર્થ છે બેટા એ પદાર્થને મેં શું કરું છું તો કે આ પદાર્થને પાણીમાં યું લઈ જવા માટે પ્રયત્ન કરું છું હવે એ પદાર્થ જ્યારે પાણીમાં જશે બેટા એક્ચ્યુઅલમાં એ પદાર્થ જ્યારે શું થશે તો કે પાણીમાં જશે તો આ પદાર્થ જ્યારે પાણીમાં જશે ત્યારે એ પાણીના દબાણના લીધે પોતે સંકુચિત થઈ જશે સર એવું ખરું હા બેટા કારણ કે દબાણ લાગે ને બધી બાજુથી

કે સર આ પદાર્થ જ્યારે અંદર જાય ત્યારે બધી જ બાજુએ જે પાણી છે ને એ બધી બાજુથી એના ઉપર એક ફોર્સ એપ્લાય કરે બધી ડાયરેક્શનમાંથી ફોર્સ એપ્લાય કરશે તો જ્યારે બધી ડાયરેક્શનમાંથી ફોર્સ એપ્લાય થાય તો સ્વાભાવિકપણે સર જોઈ શકીએ કે શું થશે એનું કદ ઘટીને નાનું થઈ જશે એનું કદ જે છે બેટા ઘટીને શું થઈ જશે નાનું તો આના બેટા એનું કદ હવે ખાલી આવડું થઈ જશે ઠીક એનું જે કદ છે એ આ રીતે બેટા સંકુચિત થઈ ગયું

shape માં changes થઈ તો એની વિકૃતિ જે છે epsilon વી માનો એનું મૂળ કદ વી છે અને કદમાં ચેન્જીસ ડેલ્ટા વી છે અને કહેવાય કે કયા પ્રકારની વિકૃતિ છે કદ વિકૃતિ હવે તમે એની વ્યાખ્યા બનાવી શકો જ્યારે કોઈ પદાર્થને દરેક જગ્યાએથી એક સમાન રીતે બળ લગાડવામાં આવે છે ત્યારે એના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃ સ્થાપક બળને બોલાય છે કે શું છે તો કે સ્રેજલીય પ્રતિબળ છે અથવા કદ પ્રતિબળ છે જે દબાણ જેવું છે અને જ્યારે બેટા આ પ્રકારનું પ્રતિબળ હોય ત્યારે રાઈટ શું કહી શકાય જેના કદમાં થયેલો ફેરફાર છે અને એનું મૂળ કદ છે એ બેના ગુણો તને લખી શકાય કે કોણ છે બેટા તો કે એ કદ વિકૃતિ છે જેનો કોઈ એકમ આવતો નથી તો આ છે અહીંયા સુધીની ચર્ચાઓ જ્યાં આપણે બેટા બધી ચર્ચાઓ તો કરી લીધી હવે અહીંયાથી એક નવી વસ્તુ છે જેને સમજવા માટે આપણે આગળ વધી રહ્યા છે અને અહીં સુધી આશા રાખું છું કે તમે એ વસ્તુ બેટા કમ્પ્લીટ કરી લીધી હશે કે હા સર પ્રતિબળ અને વિકૃતિ એને અમે પ્રોપરલી સમજી ગયા ચાલિએ તો અહીંયાથી એક અલગ વસ્તુ છે યાદ સમજ્યા છે કાર્ય ઉર્જા પાવર આપણે સ્પ્રિંગ માટે ઉર્જા સમજ્યા છે આપણે જાણીએ છીએ જેટલો ફોર્સ વધારે સર એનો જે ડિસ્પ્લેસમેન્ટ જોવા મળે વધારે જોવા મળે અને એના દ્વારા આપણે જે સ્પ્રિંગ ફોર્સ છે એ એ સમયમાં સમજ્યા હતા that f is equal to minus kx કે જ્યાં k છે એને આપણે એક નામ આપેલું બેટા k એટલે શું છે જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ માટે બળ અચળાંક આ પ્રકારનો ખેલ આપણે ત્યારે ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છે હવે અહીંયા આપણે એ થિયરીમાં નહીં જવાના આપણે પણ એ કન્સેપ્ટ સમજવાના સર આનો મીનિંગ એવો થયો કે જ્યારે ફોર્સ વધારે છે એની લંબાઈ અજુ વધશે હજુ ફોર્સ વધારે હજુ વધારે અનુભવિક મળશે અને એના ઉપરથી આપણને જે અહીંયા પ્રાપ્ત થયું છે બેટા એ આપણે સમજવાનું છે કે હુક જે શું કહે છે નાના પ્રતિબળ માટે કોના માટે નાના પ્રતિબળ માટે ચાલિ સો એ નાના પ્રતિબળ માટે આપણે કહી શકીએ છીએ કે જે પ્રતિબળ તમારું વધારે છે એ પ્રમાણે વિકૃતિ બી વધારે છે સો નાના પ્રતિબળ માટે જે પ્રતિબળ છે એ પ્રતિબળ ડિયર એ સમ પ્રમાણમાં છે કોના સમ પ્રમાણમાં છે વિકૃતિના ચાલિયે અને આ જે છે એક સિમ્પલ અનુભવિક સંબંધ છે કે જેટલું પ્રતિબળ વધારે બેટા એટલી વિકૃતિ પણ આપણને કેવી જોવા મળે વધારે અને એના આધારે આપણે અહીંથી આગળ સમજવા ટ્રાય કરીએ ચલિયે પ્રતિબળ શું છે સિગ્મા વેરીઝ વેરીઝેસ વિકૃતિ શું છે એપ્સીલોન અને જ્યારે આપણે અહીંયાથી આ વેરીઝેસ દૂર કરશું અને ઇઝ ઇક્વલ ટુ લગાવવામાં આવે છે ત્યારે આપણને અહીંયા એક અચળાંક પ્રાપ્ત થશે બેટા જેને કહેવાશે કંઈક અલગ અલગ પ્રકારના નામો આપણે જોઈશું ધીમે ધીમે પણ ધ્યાન રાખજો અહીંયા આપણને અચળાંક પ્રાપ્ત થશે અને અહીં આપણી પાસે એપ્સિલોન એટલે વિકૃતિ છે અને આ જે અચળાંક આપણને પ્રાપ્ત થશે એ અચળાંક ત્રણ અલગ અલગ ભાગોમાં આપણે સમજવાના છે વેરી ફર્સ્ટ વાય હશે પછી કંઈક હશે જેને જી કહેશું અને પછી કંઈક હશે ડિયર જેને આપણે બી તરીકે ઓળખવાના છે વાયંગ મોડ્યુલસ જી મોડ્યુલસ ઓફ રિજિડિટી ધર્તાંક બલ્ક બેટા બધા કઈ રીતે છે છે સમજવા ટ્રાય કરીએ બટ એક નાની વસ્તુ સર અહીંયા તમને બધાને આઈડિયા આપે બધાએ જાણી રાખવાનું છે કે આ કોઈ બી અચણાંક ગમે ત્યારે કસે બી કેમ ની હશે સિગમા નું એકમ છે ન્યૂટન પર પરમીટર સ્કવેર એપ્સિલોનો કોઈ એકમ નથી તો આ અચણાંક આ ત્રણમાંથી કોઈ બી કેમ કેમની હશે બેટા બધા માટે કોમન વસ્તુ છે કે બધા માટે એકમ કોણ હશે સર આનો તો કોઈ એકમ છે જ નથી તો આનો એકમ આના જેવો થયો તો એકમ થશે ન્યુટન પર મીટર સ્ક્વેર જેનો બીજો મીનિંગ છે પાસ્કલ સો અત્યારે આપણે ભણવાની શરૂઆત કરશું વાય કોણ છે જી કોણ છે બી કોણ છે બટ બિફોર ધેટ ધ્યાન રાખજો બેટા બધા માટે જે બી એકમ છે એ સેમ છે અને એને પાસ્કલ તરીકે બી તમે યાદ રાખી શકો છો એપ્સિલોન નો કોઈ એકમ નથી સો સ્ટાર્ટ કરીએ જે હુક નો નિયમ છે નાના પ્રતિબળ માટે પ્રતિબળ વિકૃતિના સમ પ્રમાણમાં અને અહીંયા સુધી જે આપણે શીખ્યા છે એના આધારે બેટા રાઈટ સ્ટાર્ટ કરીશું કંઈક નાની વસ્તુને સમજવા માટે સો વેરી ફર્સ્ટ સર અહીંયાથી આઈડિયા આપે છે બેટા કે જે સીગમા છે ને જે સિગ્મા છે ઇઝ ઇક્વલ ટુ આપણને પ્રાપ્ત થયું છે સર અચળાંક અચળાંક અને સિવાય બર કોણ છે 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 હવે આ જે ખેલ એનો જે અચળાંક એ આપણા માટે મેઈન અચણા અહીંયાથી ઘણા બધા દાખલો આપણે સમજવા માટે આગળ વધીશું ઠીક છે તો સ્ટાર્ટ કરીએ વેરી ફર્સ્ટ પહેલો જે ખેલ જોવા મળે છે એ શું છે તો નંબર એક અહીંયાથી પહેલો ખેલ બેટા તો નંબર એક પહેલો ખેલ જોવા મળશે પ્રતાન પ્રતિબળના કેસમાં તો જ્યારે પ્રતાન પ્રતિબળ છે એ કેસમાં આપણે શું જાણીએ છીએ માટે વય ઇટ મીન્સ થઈ જશે સિગ્મા એલ ના છેદમાં એપ્સિલોન એલ અને વય નું નામ છે બેટા એને બોલવામાં આવે કે યંગ મોડ્યુલસ છે શું નામ છે બેટા યંગ મોડ્યુલસ છે અથવા બીજું નામ એને બોલવામાં આવે છે કે સ્થિતિસ્થાપકતા અંક બેટા શું બોલવામાં આવે છે સ્થિતિસ્થાપકતા અંક આ એનું પોતાનું એક બીજું નામ છે યંગ મોડ્યુલસ શું ગુજરાતીમાં અને અહીંયાથી થી જો એક સમીકરણ આપણે બનાવવા ટ્રાય કરીએ તો જે સિગ્મા છે એ આપણે ભણી ચૂક્યા છે કે સર સિગ્મા એટલે એફ ના છેદ એકમ ક્ષેત્રફળ પર પુનઃ સ્થાપક બળ લંબાઈમાં ચેન્જીસ ડેલ્ટા એલ ના છેદ મૂળ લંબાઈ અને અહીંયાથી મને એક ફાઈનલ ઇક્વેશન મળી જાય ધેટ વાય ઇઝ ઇક્વલ ટુ આ એ નીચે આવી જાય અને એલ ઉપર જાય છેદનો નો છેદ અંશ અને આ એ સમીકરણ છે જેના પરથી આપણે ઘણા બધા બેટા બીજા દાખલાઓ સોલ્વ કરવા માટે આગળ વધીશું સો યુ વેરી ફર્સ્ટ કે જ્યારે જ્યારે બેટા કોઈક રીતે લંબાઈ નો ચેન્જીસ હોય ત્યારે આપણને આવું જોવા મળશે સો હવે અહીંયાથી સ્ટાર્ટ કરશું નંબર ટુ કે જયારે લંબાઈમાં ચેન્જીસ નથી બેટા પણ માનો અહીંયાથી નંબર ટુ આકારમાં ચેન્જીસ છે તો નંબર ટુ જ્યારે હશે આકાર પ્રતિબળ ચાલો તો આકાર પ્રતિબળનો ખેલ અહીંયાથી આપણે જોઈ લેશું કે કોને આકાર પ્રતિબળ આવે એને જી બોલવામાં આવે જી ઇટ મીન્સ સીગમા એસ ના છેદમાં એપ્સિલોન એસ થઈ જશે જી નું નામ ધ્યાન રાખજો બેટા ગુજરાતીમાં બોલાવીને દ્રઢતા આંક શું બોલાશે દ્રઢતા આંક અથવા બીજું છે મોડ્યુલસ ઓફ rigidity modulus of rigidity ઠીક છે ચલો આ એનું નામ થયો અને સમીકરણ તો કે આસાન વસ્તુ છે બેટા સ્ટાર્ટ કરીએ સિગ્મા માટે આપણે શું જાણીએ છીએ સર સિગ્મા એટલે f ના છેદમાં a છે પણ જે આકારમાં ચેન્જ છે ડેલ્ટા x ના છેદમાં l સો so માટે g નું સમીકરણ પ્રાપ્ત થાય f ના છેદમાં a ડેલ્ટા x થઈ જશે ચિંતા ના કરો બધી વસ્તુ જોઈશું અને બીજા પ્રકારનું સમીકરણ g બેટા યાદ કરો આપણે આને આને આપણે ડાયરેક્ટલી થીટા તરીકે બી ઓળખીએ છે લખી શકાય કે એનું બીજું સમીકરણ વાપરી શકો છો ઓકે સો વન્સ અગેન અચળાંક આવે છે લંબાઈના કેસમાં યંગ મોડ્યુલસ આકારના કેસમાં આવી ગયો સર આકાર સ્થિતિસ્થાપકતાંક અથવા દ્રઢતાંક અને છેલ્લું જે જોવાનું છે એ આપણે જોવાનું છે કદ માટે

તો બેટા ધ્યાન રાખજો બી એટલે શું છે તો એને કહેવાય કદ સ્થિતિ કદ સ્થિતિ અને એનું બીજું નામ બી પરથી એને બોલવામાં આવે બલ્ક મોડ્યુલસ બેટા શું બોલવામાં આવે બલ્ક બીયુએલ કે બીયુએલ કે બલ્ક મોડ્યુલસ ઠીક છે અને તેથી જો અહીંયાથી આપણે સમીકરણ બનાવવા ટ્રાય કરીએ છીએ તો સિગ્મા વી માટે તો એફ ના છેદમાં એ લખાય પણ બેટા આપણે અહીંયા અને એઝ ઇટ ઇઝ દબાણ તરીકે ઓળખ્યું છે તેથી અહીંયા દબાણ લખાશે અને ડેલ્ટા વી ના છેદમાં વી એપ્સિલોન વી થશે બટ ધ્યાન રાખજો દબાણ વધે તો કદ ઘટે એટલે માઇનસ આ થોડો અલગ પ્રકારનો કેસ આપણને જોવા મળ્યો કે હા સર સમજ પડી ગઈ કે દબાણ વધે તો કદ ઘટે તો એક પ્લસ છે ને એક માઇનસ છે અને અહીંયાથી એક નાનો બીજો એમસીક્યુ નીકળશે આપણા બધા માટે જરૂરી છે કે એમસીક્યુ છે બેટા કે જેને બલ્ક મોડ્યુલસ વ્યસ્ત કેપિટલ કે સોરી સ્મોલ કે ઇઝ ઇક્વલ ટુ બી આ કે એટલે શું છે એનું નામ છે દબનીયતા બેટા શું બોલાશે દબનીયતા તમે જોઈ શકો બલ્ક મોડ્યુલસ નો વ્યસ્ત છે તમે કે માટે લખી શકો સરા ઉપર જતું રહેશે તો ડેલ્ટા વી ના છેદમાં વી ના છેદમાં મને પી જોવા મળશે જે માઇનસ હશે અને તેથી આ દબનીયતા માટે જો આપણે એકમોની ચર્ચા કરીએ તે બલ્ક મોડ્યુલસ કરતા ઊંધો એટલે મીટર સ્ક્વેર ના છેદમાં ન્યુટન વસ્તુ તમારા માટે બેટા એક સ્લાઇડ ઉપર આવી ગઈ બે સ્લાઇડ બહ અગતની પહેલી કઈ સ્લાઇડ જ્યાં આપણે બધા પ્રતિબળ શું છે સમજીને પૂરું કરી દીધું અને બીજી કઈ સ્લાઇડ તો કે જ્યાં પ્રતિબળ વિકૃતિના આધારે જે બી અચણાંક આવે છે સમજીને પૂરા કરી દીધા ડુ વરી દાખલા ચાલુ થવા પહેલા એકવાર બધા સમીકરણ સર તમને ડિસ્પ્લે કરીને બતાવશે જે સમીકરણ આપણા દાખલા કરવા માટે જરૂરી છે બટ ધ્યાન રાખજો આ એ ઓલમોસ્ટ સમીકરણ એ કવર થઈ ગયા છે જે આપણા ચેપ્ટર ની અંદર જરૂરી રહેશે ઓકે ચલીએ હવે અહીંથી સ્ટાર્ટ કરીએ સર કોઈ કોઈ ધાતુ માટે આપણું કામ છે કે પ્રતાન પ્રતિબળ વિરુદ્ધ પ્રતાન વિકૃતિનો આપણે શું દોરવાનો છે આ લેખ છે તો સર ભાઈ આ એક્ચ્યુઅલી કહેવા શું માંગે છે તો સમજો બેટા એક નાનો ગુણધર્મ છે કેવો ગુણધર્મ છે ખબર માની લો આ ધાતુ છે પણ છતાં બી મેં એક લેન્જની બહાર જામતો હવે તૈયારી સાહેબ હવે આ તૂટી જશે અને પછી બેટા એ બ્રેક થઈ જાય તો દરેક ધાતુ માટે એક આ પ્રકારનો બેટા આલેખ ક્રિએટ કરવામાં આવે જેની ઇન્ફોર્મેશન આપશે એના અલગ અલગ ભાગો વિશે બટ એ પહેલા એક નાની ઇન્ફોર્મેશન જો મે પ્રતિબળ વિ વિકૃતિનો આલેખ દોરું છું મારો આલેખ છે આ પ્રકારે તૈયાર થાય છે સો અહીંયા મને કંઈક જે મળે છે બેટા એને કહેવાય ધડ અને જે આ ઠીટા છે જે ધડ છે એ ધડ મને કઈ રાશિ આપશે તો સર ઉપર કોણ છે વયક્ષ પર પ્રતિબળ અને x અક્ષ ઉપર કોણ છે વિકૃતિ સો પ્રતિબળના છેદમાં વિકૃતિ તેથી મને અહીંયા મળે બેટા અચળાંક એટલે કે મને મોડ્યુલસ મળશે કયા પ્રકારનો અચળાંક થઈ શકે મોટે ભાગેના કેસમાં એ વાય હશે પણ ક્યારેક એ અચણાંક જી તરીકે બી આપી શકે અથવા ક્યારેક અચણાંક બી તરીકે બી આવી શકે બટ નાઇન્ટી પર્સન્ટેજ કેસીસની અંદર જ્યારે બુક્સની અંદર તમે સમજશો તો ત્યારે વાય માટેની ચર્ચા કરેલી હશે

આ આલેખ કેવી રીતે છે ને એને જાણી લેવું સમજી લેવું બહુ જરૂરી વસ્તુ છે બેટા ધ્યાન આપજો સૌથી પહેલું અહીંયા આપણે જયારે આલેખ દોરીએ છીએ ત્યારે વયક્ષ ઉપર પ્રતિબળ અને એક્સ અક્ષ ઉપર વિકૃતિ છે આ બધા ધ્યાન રાખજો પછી આલેખ દોરતા આવડી જશે છે રીતે મળ્યો પણ ભૂલી ગયા કોના વિરુદ્ધ કોનો છે તો પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ છે આ આલેખનો સવાલ ડીયર તમને 2 માર્ક્સ ક્વેશ્ચન તરીકે એક્ઝામમાં થઈ શકે છે વધારે સારું નસીબ હોય તો 3 માર્ક્સ માટે બી પૂછાઈ જાય કેવી રીતે કામ ચાલ કરવાનું છે બહુ સિમ્પલ છે થિયરી તમને લખેલી જોવા મળી જશે મેન મેં અહીંયા તમને સમજાવી દેમ છું ઓ થી એ સુધી ઓ થી એ સુધી બેટા પહેલી ચર્ચા કરવાની છે ને એવું કહેવામાં આવે કે અહીંયા કેવું છે ખબર અહીંયા છે બેટા સમ પ્રમાણ ઓ થી એ માં શું છે સમ પ્રમાણતા છે તો સમ પ્રમાણતા

તો કે ત્યાં સમ પ્રમાણ ત્યાં સમ પ્રમાણતા નથી ને છોડી દેવ છો તો પદાર્થ પોતાના મૂળ શેપમાં પાછો જાય છે બટ હજુ બી ખેંચો સર હજુ બી પ્રતિબળ વધારે આપ્યો તો હવે તમે બી થી ડી ની ચર્ચા કરશો કે સર હજુ બી તમે બી થી ડી નો પ્રતિબળ વધારો છો એવા કેસમાં હવે પદાર્થ પોતાના મૂળ શેપમાં નહીં જશે લાઈક સપોઝ બેટા મેં એને કોઈ મેં એને કોઈ સી બિંદુ પાસેથી છોડી દям છું તો મેં અહીંયાથી છોડી દેવા તો હવે મને એવું લાગે કે મૂળ શેપમાં જશે આ રીતે તો ના બેટા એ પોતાના મૂળ શેપમાં ન જશે કોઈ અલગ શેપ ધારણ કરી લેશે જે એની અંદર વિકૃતિ બતાવે કોઈ રબર હોય ને એને વારંવાર ખેંચ ખેંચ કરજો બેટા પછી એ પાછું મૂળ શેપમાં નહીં આવે શું થશે કે સર જેટલું ખેંચીએ ત્યાર પછી એ ઢીલું થઈ જાય

તૂટી જાય એવો છે રાઈટ એ બરડ પદાર્થ છે તેને કહેવામાં આવશે બટકણો પદાર્થ શું કહેવામાં આવશે બટકણો પદાર્થ એ ઓછો મજબૂત છે ત્યાર પછી કેટલાક નાના નાના નામો બી માટે જે પ્રતિબળ મળે બેટા એને કહેવાય આધીન પ્રતિબળ એને શું કહેવામાં આવશે આધીન પ્રતિબળ તો આવા કેટલાક નામો છે યાદ રાખવા આ જે જગ્યા છે બેટા મેક્સિમમ પ્રતિબળ આ નથી વધારે નહીં કરો ને તે તૂટી જશે બેટા ત્યાં આવી ગયા બેટા ટેન્સાઇલ રેન્જ એની કઈ રેન્જ ટેન્સાઇલ રેન્જ કે ત્યાં સુધી એને ખેંચી શકાય બટ આલેખ છે સમાવેશ કરવાનો વ્યવસ્થિત માટે સારા કલરો સાથે પ્રોવાઇડ કર્યો છે પછીનો જે ખેલ છે બેટા આના પછીનો ખેલ રાઈટ સમજો કે સર ઇલાસ્ટોમર એટલે શું હવે આવ્યા આપણે રબર ઉપર હવે આપણે અહીંયાથી જે શીખવાના છે એ છે રબર કે કોને ઇલાસ્ટોમર કહેવાય તો સમજો બેટા જેને તમે ખેંચ ખેંચ કરો વધારે પડતું બળ આપીને બી હા સર અહીંયા બળ આપીએ છીએ એની લંબાઈ બહુ વધારે થઈ ગઈ બીજા કોઈમાં જોવા નહીં મળે કહેવાય ઇલાસ્ટોમર છે કહેવાય કેવા છે ઇલાસ્ટોમર ઇલાસ્ટોમ જે પદાર્થને ખેંચીને બહુ મોટી વિકૃતિ ઉત્પન્ન કરી શકાય બેટા એને કહેવામાં આવે છે કે આ કયા પ્રકારના પદાર્થો છે ઇલાસ્ટોમર પ્રકારના છે અને એના માટે આલેખવી બધા ધ્યાન રાખવાનો પ્રતિબળ ઓછું છે પણ વિકૃતિ ખૂબ ઝડપથી ઉત્પન્ન થઈ જાય એને કહેવાય ઇલાસ્ટોમર પદાર્થ ઉદાહરણ તરીકે બેટા રબર છે આપણા શરીરમાં મહાધમની છે એ વગેરેનું કામ બેટા કોના તરીકે હોય છે ઇલાસ્ટોમર તરીકે હોય છે તો ખેંચાયેલા ખાલી જગ્યા બેટા બેટા આ તમારા માટે થશે આજની કોમેન્ટ નંબર અને ઓલમોસ્ટ આપણે કામના બધા ટોપિકો કવર કરી લીધા છે હવે અહીંયાથી આપણે શરૂઆત કરવાના છે બેટા દાખલાઓ કરવા માટે પણ જે પણ અહીંયા નાની નાની ચર્ચાઓ છે કે સ્થિતિ સ્થિતિસ્થાપકતા અંક એટલે શું તો કે અહીંયા યંગ મોડ્યુલસની બેટા ચર્ચા કરી છે જે સર આખું તમને કવર કરી ગયા ચાલો પછી કીધું યંગ મળી લો એટલે શું એસઆઈ એકમ પારિમાણિક સૂત્ર આ બધી જ વસ્તુઓને આપણે કમ્પ્લીટ કરી છે ખાલી સમીકરણ બધા વારંવાર રિપીટ કરજો કે એફ ના છેદમાં એ ઇન્ટુ ડેલ્ટા એલ આવે છે જે એક જ સ્લાઇડમાં આપણે બધું જોઈ લીધું છે બેટા પછી કીધું આકાર સ્થિતિ તંક એને આપણે જી કીધો છે બે સમીકરણ એફ ના છેદમાં એ ઇન્ટુ બેટા આપણને જોવા મળે ડેલ્ટા એક્સ અથવા સમીકરણ એફ ના છેદમાં જોવા મળે છે એ ઇન્ટુ ઠીટા એ બી આપણે જોઈ લીધું ત્યાર પછી દ્રઢતા ગુણાક બેટા એ જ જી ની વાતો અહીંયા કરવામાં આવેલી છે આગળનો ખેલ કદ સ્થિતિ સ્થાપક તંક બલ્ક મોડ્યુલસ કોને કીધું છે સર દબાણના છેદમાં કદમાં થયેલો ફેરફાર ડેલ્ટા વી ના છેદમાં વી છે એને આપણે બલ્ક મોડ્યુલસ કીધું આ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે મેં લખી ગયો છે બેટા એ બધી ટાઇપ ફોર્મમાં છે જે મેં લખી ગયો છે ટાઇપ ફોર્મમાં છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કે આ જે છે માત્ર ઘન પદાર્થમાં જ આવે બેટા બધા ધ્યાન રાખજો આ કોઈ ન ભૂલે કેમ કારણ કે બેટા લંબાઈનો ચેન્જીસ કે આકારનો ચેન્જીસ ખાલી કોનામાં થાય એ ઘન પદાર્થોમાં જ થાય બેટા

આગળનો ખેલ એ જ વસ્તુ સમજોતી એક અલગ ફિગરના ભાગ સ્વરૂપે આગળ વધીએ સર દબનીયતા નિયતા એટલે શું છે એ પણ આપણે સમજીને પૂરું કર્યું સર એટલે જે બલ્ક મોડ્યુલસ છે એનો વ્યસ્ત છે એને આવે કે આ શું છે માટે એકમ બી તૈયાર કર્યો આપણે પારિમાણિક સૂત્ર પણ તમે બનાવી શકો છો આગળનો ખેલ એટલા માટે લખી મૂક્યું છે બેટા કારણ કે આ બહુ જરૂરી છે તમે જ્યારે કંઈક નાના નાના સવાલો બનાવો ત્યારે કોને કહેવાય બેટા પોઈસન ગુણોત્તર અહીંયા બચાવ બહુ ટેન્શન લે બેટા કોઈ ટેન્શન લેવાની આવશ્યકતા નથી અહીં ખાલી પહેલા સમજી લઉં છો શબ્દ શું છે તો ચોપડી એવું કહે છે કે જે પોઈસન ગુણોત્તર છે બેટા એ પોઈસન ગુણોત્તર નો એકદમ સિમ્પલ મિનિંગ છે કે તમારે ઉપર ઉપર લેવાનું લેવાનું છે છે વિકૃતિ બેટા છેદમાં તમારે લેવાની છે પ્રતાન વિકૃતિ સર સમજ નહીં પડી તો સમજો બેટા પાશ્વિક કોણ અને પ્રતાન કોણ માની લઉં કે કોઈ સળિયો છે હવે એ સળિયાને મેં ખેંચી કાઢું છું તો સર એની લંબાઈ વધી ગઈ કોઈ ના નથી બેટા પણ એનો વ્યાસ અથવા ત્રિજ્યા ઘટી ગઈ ને વ્યાસ અથવા ત્રિજ્યા ઘટી ગઈ તો સમજો પ્રતાન વિકૃતિ એટલે લંબાઈમાં ફેરફાર થયો પણ એ લંબાઈમાં ફેરફાર કરવાના લીધે સર એની વ્યાસ અથવા તો ત્રિજ્યામાં ફેરફાર થઈ ગયો અને આ પ્રકારે જે ગુણોત્તર તૈયાર થયો બેટા એને બોલવામાં આવે પોઈસન ગુણોત્તર થિયોરિટિકલી બસ જાણવા માટે જરૂરી છે ઉપર બી વિકૃતિ નીચે બી વિકૃતિ સર વિકૃતિ છે વિકૃતિનો કોઈ એકમ નથી તો ધ્યાન રાખજો પોઈસન ગુણોત્તર એકમ રહિત વસ્તુ છે કેવું છે એકમ રહિત વસ્તુ છે આગળ વધીએ બેટા જેનો આન્સર તમને પોઈન્ટ પોઈન્ટ બેટા જોવા મળે પાંચ ની અંદર ચલો આ એ તમને સમજૂતી આપે છે કે ભાઈ પોઈસન ગુણોત્તર છે સો ખેંચાયેલા તારમાં સંગ્રહિત સ્થિતિ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા બેટા તમારે સીધે સીધવાનું જે સમીકરણ છે ધ્યાન રાખવાનું છે કે આનું સમીકરણ વન હાફ તમને જોવા મળશે પ્રતિબળ ગુણ્યા વિકૃતિ અને ગુણ્યા કદ હા આની સાબિતી કરી શકાય છે બટ બહુ આવશ્યકતા નથી બેટા તો તમે થોડો સમયનો બચાવ કરવા માટે સમજૂતી માટે સમજી શકો છો બટ ડાયરેક્ટલી આ સમીકરણ યાદ હોય એ બહુ જરૂરી વસ્તુ છે ઉર્જા છે એના છેદમાં કદ આવે તો ઉર્જાનું સમીકરણ છે વનહાફ પ્રતિબળ એટલે સીગમા વિકૃતિ એટલે એપ્સિલોન અને કદ એટલે વી અને એને જ્યારે પોતે મેં કદ વડે ભાગી નાખીશ ત્યારે કદ અને કદ કેન્સલ તો જે આન્સર છે વનહાફ

આ એક ટેસ્ટિંગ છે બેટા જ્યાં સળિયા માટે જ્યાં સળિયા માટે બેટા ટેસ્ટ કરવામાં આવે કે કેટલો મજબૂત હોય છે અને આ બસ એટલા માટે મેં તમને ડિસ્પ્લે કર્યું છે કારણ કે જ્યારે જે વિદ્યાર્થીઓ ફર્ધર સ્ટડી કરશે ને બેટા બધી ત્યાં તમારે આ પ્રકારના ટેન્સાઈલ સ્ટ્રેસ છે એ બધી વસ્તુઓ માટેના એક ટેસ્ટ આવશે અને ટેસ્ટ દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ આવશે કે ભાઈ કઈ વસ્તુ કેટલી મજબૂત છે રાઈટ એ બધી વસ્તુઓ ઇન ફ્યુચર બેટા તમે જશો તેમ તેમ સમજવા મળશે પછી હોય છે વંકન એટલે શું તો આના માટે અંદર એક ઇક્વેશન આપ્યું છે ચોપરીમાં એ તમારે ગોખવાની કોઈ આવશ્યકતા નથી બેટા ઘણીવાર આપણે જોતા હોઈએ કે કોઈ વસ્તુ એના ઉપર વજન લગાવો તો શ્રી વાંકું વળી જશે બેન્ડ વળી જશે એ ઘટનાને કહેવાય બેટા વંકન અને એ વંકન જે થાય છે બેટા એ વંકન તો થશે પણ એ નહીં થાય એના માટે શું કરવાનું છે તેના નિવારણ તરીકે સમજાવવામાં આવ્યું છે બેટા કે નિવારણ તરીકે તમે જે કન્સ્ટ્રક્શન કરો છો એ આઈ શેપના કન્સ્ટ્રક્શન કરવાના હોય છે તો કેટલાક પિલર્સ મેં અહીંયા બતાવ્યા છે જે તમે આઈ શેપના જોઈ શકો છો સાથે સાથે તમે ચેક કરો બેટા બ્રિજ છે છે એ ના બી કન્સ્ટ્રક્શન કેવા જોઈ શકો છો કે સર એની હાઉ એના આઈ શેપ ડેવલપ કરો કે જે આઈ શેપ ડેવલપ કરવાના કારણે એની જે કેપેસિટી છે બેટા એ વધશે એ વંકન બેન્ડ થઈને તૂટી નહીં જશે તો આ તમારા જાણકારી માટે અહીંયાથી મેં કેટલીક વસ્તુઓ રાખી છે સો આફ્ટર ધેટ બેટા આના પછી રાઈટ આપણે જોઈશું સીધું સીધું કેટલાક એવા દાખલાઓ જે આપણા માટે જરૂરી છે છતાં એક માર્કના ક્વેશ્ચન મેં તમારા માટે અહીંયા બેટા પ્રેક્ટિસ માટે રાખીશ જે તમારે કમ્પ્લીટ કરવાના હશે એન્ડ વેરી લાસ્ટ સરા ચેપ્ટર ની થિયરી તો બહુ જલ્દી પતી ગઈ ઉદાહરણના વિના દાખલાય બેટા બહુ જલ્દી પતી જશે ઓલ ઓવર અઢી થી પોણા ત્રણ કલાકની અંદર તમારું આ ચેપ્ટર બેટા સમાપ્ત થશે અને ચેપ્ટર છે બી નાનું તેથી સરે તમારા માટે માખણ છે એ દૂધમાંથી બેટા કાઢીને તમને સીધે સીધું પીરસ્યું છે કામની વસ્તુ સીધે સીધી તમારા દિમાગ સુધી પહોંચાડી છે જ્યાં સમય બચી શકાય એ જગ્યાએ આપણે સમયને થોડો બચાવવા પ્રયત્ન કર્યો છે આ જ વસ્તુ કરવાની છે આપણે પોતાની જિંદગીની અંદર સ્ટ્રેસને ઓછો કરવા માટે જ્યારે એવું લાગે છે કે કોઈ જગ્યાએ ઓવર બર્ડન થઈ રહ્યું છે બેટા દરેકે દરેક વસ્તુમાં એવું નહીં કે ખાલી લક્ષી છે જીવનલક્ષી છે બેટા કોઈ લક્ષી છે દરેક વસ્તુ માટે સો જ્યારે બેટા એવું લાગે છે કે કંઈક વધારે પડતી વસ્તુ આસપાસ બેટા છવાઈ રહી છે ઇન ધેટ કેસ તમે સ્ટ્રેસ ફ્રી કેવી રીતે રહી શકો છો કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એના ઉપર પહેલાં ફોકસ કરો એના ઉપર ફોકસ કરીને એની પાછળ તમે કાર્ય કરવાની બેટા શરૂઆત કરો કે જેથી જે જરૂરી કામ છે જેટલા વહેલા સમાપ્ત થશે એટલો તમારી પાસે એક સમય છે બેટા એ સમય પણ તમને અલગ રીતે બેટા દેખાશે જામ હવે જે સમય હશે એ સમય તમારા નાના નાના કામો અને ઓછા અગત્યના કામો કરવા માટે જ બાકી હશે અને અગત્યના કામ જયારે ઓલરેડી પૂરા થઈ ગયા હોય ત્યારે વ્યક્તિને જે સ્ટ્રેસ છે ને એ ઓછો જનરેટ થાય છે સિમિલર વેમાં એટલે જ તમને સમજાવવામાં આવે છે કે જ્યારે બેટા તમે સ્ટડી કરો છો ને જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એના ઉપર બહુ જ વધારે ભાર આપો રાઈટ કોઈ ચેપ્ટર તમે પાંચ પાંચ કલાક છ છ કલાક સુધી વિડીયો જોયા હશે અને એ સમયે તમે ત્યાં સમય આપ્યો ને એ સારી વસ્તુ છે કેમ કારણ કે આજે તમે સ્ટ્રેસ ફ્રી છો એક્ઝામ જ્યારે આવી જવાની નજીક હશે પહેલા તમારો સિલેબસ પૂરો થઈ ગયો હશે અને આવા કોઈક ચેપ્ટર જે નાના નાના છે એ બહુ ઓછા સમયમાં કવર થઈ જાય છે તો ઓછા અગત્યના ચેપ્ટર ઓછા સમયમાં કવર થઈ ગયા અને તમે જ્યારે સમય હતો બેટા ત્યારે અગત્યના ચેપ્ટરને વધારે સમય આપ્યો છે તો જરૂર જરૂરથી આ રીતે તમે પોતે યોગ્ય સમયમાં સારી તૈયારી કરીને પાછળથી ઉપલબ્ધ સમયની અંદર રિવિઝન બેટા સારામાં સારું રિઝલ્ટ જનરેટ કરી શકો છો આ સિસ્ટમ ફોલો કરતા રહેશો બેટા તો સ્ટ્રેસ જનરેટ થવાનો સમય જ નહીં આવશે પણ જ્યારે બધી વસ્તુને બસ ડીલે કર્યા કરશો ને એ ડીલે કર્યા કરવાના કારણે હંમેશા વસ્તુ વધશે કાર્ય વધશે અગત્યનું કામ બી બાકી હશે અને ઓછું અગત્યનું કામ બી બાકી હશે એ છે સ્ટ્રેચ થતી હોય જેટલું નોર્મલી તમે કાર્ય સમય અનુસાર પૂરું કરો બેટા એટલું જ તમારા માટે તકલીફો પૂરી થઈ જતી હોય છે ઠીક છે ચલો તો અહીંયાથી બેટા આપણે હવે શરૂઆત કરીશું ઉદાહરણના દાખલા આશા રાખું છું કે અહીંયા સુધી દરેક વસ્તુ સમજ પડી ચૂકી હશે સો ડિયર સ્ટુડન્ટ હવે સ્ટાર્ટ કરીશું આપણે આ જે આપણું ચેપ્ટર છે એના ઉદાહરણ અને સ્વાધ્યના દાખલાઓને વન બાય વન આગળ વધારવા માટે બટ બિફોર ધેટ યુ નો કે આપણને ચેપ્ટરના દરેક ઇક્વેશન છે પ્રોપર વેમાં ખબર હોવા જરૂરી છે બિકોઝ જ્યારે ઇક્વેશન આપણને ક્લિયર હશે ત્યારે એના આધારિત જે દાખલાઓ છે સમજવા બહુ ઈઝી થઈ જતા હોય છે આ ચેપ્ટરની અંદર પર્ટિક્યુલર જે દાખલો આપણે કરવા જઈ રહ્યા છે ત્યાં થોડી અંડરસ્ટેન્ડિંગ જરૂરી છે અને એ અન્ડરસ્ટેન્ડિંગ પછી તમને જ્યારે ઇક્વેશન ક્લિયર હશે બસ એ ઇક્વેશન તમે એકવાર કમ્પ્લીટ કરી લેવ છો એકવાર તમે ઓળખી લેવો કેશો ઓકેશું દરેકે દરેક દાખલાઓને સમજવાના છે બટ સમજવા પેલા જે ઇક્વેશન જરૂરી છે જસ્ટ એકવાર રિમાઇન્ડ કરી લે વેરી ફર્સ્ટ આપણે આ ચેપ્ટરમાં શીખ્યા છે સિગમા એટલે કે સર પ્રતિબળ સો પ્રતિબળ માટે જાણીએ છીએ કે ઉપર આવશે પુનઃસ્થાપક બળ ના છેદમાં ક્ષેત્રફળ પછી એમાં કોઈ બી પ્રતિબળ આપશે એને આપણે સમજીને વ્યવસ્થિત રીતે આગળ વધારીશું ધેટ આપણે વિકૃતિ ભણ્યા છે જો વિકૃતિન જે છે વિકૃતિ જો લંબાઈના ચેન્જીસ માટે હોય ડેલ્ટા એલ ના છે સ્થાનાંતર સૂક્ષ્મ ભાગ કંઈ આકારમાં અમને ચેન્જીસ જોવા મળે છે તો ત્યારે જે વિકૃતિ છે એને આપણે ડેલ્ટા એક્સ ના છેદમાં એલ તરીકે સમજ્યા છે અને જે કદમાં વિકૃતિ છે એને ડેલ્ટા વી ના છેદમાં વી તરીકે આપણે સમજીને આગળ વધીએ છીએ વેરી ફાસ્ટ આ જે એકદમ બેઝિક વસ્તુ છે છે જે પ્રતિબળ છે એ વિકૃતિના સમ પ્રમાણમાં જ્યારે અહીંયાથી સમ પ્રમાણતા દૂર કરવામાં આવે છે આપણે જાણીએ છીએ કે સમ પ્રમાણતા દૂર કરવાથી આપણને ત્રણ પ્રકારના મોડ્યુલસ મળે છે વેરી ફાસ્ટ યંગ મોડ્યુલસ હવે યંગ મોડ્યુલસ એટલે

એફ બાય એ તો છે જ કોઈ ના નથી તો એફ ના છેદ માં એ થીટા દ્વારા સમજો તો અહીંયા થીટા તમને પ્રાપ્ત થશે અને ત્યાર પછી છે બલ્ક મોડ્યુલસ બી સો બલ્ક મોડ્યુલસ ફરી પાછું એ જ પણ કદ માટે કદ પ્રતિબળના ના છેદ માં કદ વિકૃતિ અને લખી શકાય કે બલ્ક મોડ્યુલસ માટે સમીકરણ સર પ્રતિબળના ના છેદ માં વિકૃતિ છે કોઈ ના નથી ડીયર પણ એ કદ માટે છે કદ ની વિકૃતિ માં દબાણ આપણે સમજીશું અને જે સોરી પ્રતિબળ દબાણ તરીકે સમજવાનું છે વિકૃતિ જે છે એ કદમાં ચેન્જીસ ડેલ્ટા ના છેદમાં વિ જો દબાણ વધે તો કદ ઘટે છે અહીંયા વિરુદ્ધ જે સિમ્બોલ છે એ આપણે માઇનસ દ્વારા સમજીને સમજીને બેટા અહીંયા કમ્પ્લીટ આપણે કર્યા છે આગળ વધીએ આ જે બલ્ક મોડ્યુલર્સ છે એના માટે આપણે જાણીએ છીએ કે સર આના માટે જો વ્યસ્ત કરવામાં આવે છે તો વન અપ બી જે બલ્ક મોડ્યુલસ છે એનો વ્યસ્ત કરવાથી આપણને દબનીયતા કમ્પ્રેસિબિલિટી મળે છે તો ધ્યાન રાખજો આ મેન ઇક્વેશન છે આ ચેપ્ટર ની અંદર આપણે જે શીખ્યા છે

થઈ શકે છે ત્રણ માર્ગ તરીકે અને બહુ સરળ દાખલાઓ છે સ્ટાર્ટ કરીએ અહીંયા આપણને શું કીધું છે કે સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા તો કોઈને પ્રશ્ન થશે કે સભા કેવો સળિયો બેટા સળિયો આમાં કઈ નવું નથી કોઈ બાંધકામની અંદર તમે જે સળિયો યુઝ કરો છો એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે તો અહીંયા સમજો કે એક જે સળિયો છે એના માટે ત્રિજ્યા દસ એમ એમ અને જે લંબાઈ છે એક મીટર પ્રોવાઈડ કરી છે તો સપોઝ ડિયર આ આપણા માટે સળિયો છે જે આપણે બાંધકામ માટે ઉપયોગમાં લઈએ છીએ ફિલ ધ કલર આ ફ્લિપ ના બેટા ફિલ ધ કલર ચલો એના માટે કઈ કલર લઈ લઈએ વધારે અહીંયા આપ્યો છે સ્વાભાવિક છે કે એસઆઈ આપણે આગળ વધવું પડશે લખી શકાય દસ મિલી એટલે દસ ની માઇનસ ત્રણ ઓલ અવર ત્રણ એક કટ કરે તો દસ ની માઇનસ બે મીટરમાં આપણી પાસે જવાબ છે

તો લખી શકાય દસ ની પાંચ ઘાત ન્યૂટન આટલું ફોર્સ એના ઉપર એક્ટ કરે છે હવે એ જો કરવામાં આવે ત્યારે ખેંચાય છે હવે સ્વાભાવિક છે કે આપણે આખા ચેટરમાં આ જ સમય છે ડિયર કે ક્યારેક આપણને એવું ફિલ થાય વેરીઝ માય સ્કેલ બેટા વેરીઝ માય સ્કેલ ચલે સ્કેલ અહીંયાથી ગાયબ થઈ ગઈ છે પછી હું ફરી પાછું લો આવીશ સમજો તો અહીંયાથી સર કહી શકે કે આ પ્રકાર એક સળિયો છે એ સળિયાને જ્યારે ખેંચો છો આપણને ખબર નહીં પડે પણ એકદમ માઇનોર ચેન્જીસ છે એ એનામાં આપણને જોવા મળે અને એ જ વસ્તુ અહીંયાથી પણ થાય છે જ્યારે તમે એને ફોર્સ આપો છો ત્યારે ડેફિનેટલી એની લંબાઈમાં કઈક નાનો ચેન્જીસ હશે જેને આપણે ઓળખીએ છીએ ડેલ્ટા એલ તરીકે લંબાઈમાં થેલા ફેરફાર તરીકે એના માટે વેરી ફર્સ્ટ પ્રતિબળ સર પ્રતિબળ કેમ ઉદ્ભવશે રાઈટ જ્યારે બળ લગાડો ત્યારે વિરુદ્ધ દિશામાં એક પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થાય એકમ ક્ષેત્રફળ માટે પુનઃ બળ એને પ્રતિબળ કહેશો લંબાઈમાં વધારો ડેલ્ટા એલ અને વિકૃતિની ગણતરી કરવાની છે આપણને સ્ટીલ માટે યંગ મોડ્યુલસ પ્રોવાઈડ કર્યો છે અને ડિયર સર તમને એક રિક્વેસ્ટ કરે છે સ્ટીલ નો યંગ મોડ્યુલસ મોડે કરી લો ઇટ્સ ટુ ગુડ ઘણી બધી ઇન્ફોર્મેશનમાં આપણને જરૂર પડશે સો વાય જ્યારે આપણને સ્ટીલ માટે પૂછવામાં આવે છે ત્યારે પૂછે કે ના પૂછે આપણને ખબર જ હોવું જોઈએ કેનો જવાબ બે ગુણ્યા દસ ની અગિયાર અને યંગ મોડ્યુલસ માટે પ્રતિબળ ન્યુટન ના છેદમાં મીટર નો સ્ક્વેર ક્ષેત્રફળ છે. સો ધ્યાન રાખજો આ જે સવાલો કર્યા છે કોઈ કોમ્પ્લીકેટેડ ક્વેશ્ચન નથી ડીયર 1 બાય 1 સોલ્વ કરીશું વેરી ફર્સ્ટ. પહેલો જે ક્વેશ્ચન કર્યો છે એ છે પ્રતિબળ. ચલો સો એ પ્રતિબળને કેવી રીતે સોલ્વ કરાશે દર્શાવશે સિગ્મા વડે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ f ના છેદમાં a હશે. અહીંયા જે છે બેટા એ વર્તુળ આકાર શેપ છે અને વર્તુળ આકાર શેપ હોય તો r છેદનો ક્ષેત્રફળ એ બહુ ઈઝીલી મળી જાય ધેટ a ઇઝ ઇક્વલ ટુ પાઈ r નો સ્ક્વેર છે. તો પાઇ ત્રણ પોઇન્ટ ચૌદ છે આર નો વર્ગ કરીએ બેટા દસ ની માઇનસ બે નો વર્ગ કરવાથી દસ ની માઇનસ ચાર મીટર સ્ક્વેર આપણને પ્રાપ્ત થઈ જશે ચલો સો ફાઇનલી મેં લખી શકું છું કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ફોર્સ કેટલો છે સો ટેન ટુ પાઇ છે ઓકે ટુ નાઇસ એરિયા કેટલો છે ક્ષેત્રફળ પાઇ ગુણ્યા ઓકે સાહેબ તો પાઇ છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ની માઇનસ ચાર જોવા મળે દસ ની માઇનસ ચાર સો તેથી અહીંયાથી મને સિગ્મા નો આન્સર

ત્રટી ઉપર ગીએ રાઇટ છે યંગ મોડ્યુલસ પર એક નાની ધ્યાન રાખજો જે જગ્યાએ તમને રકમમાં યંગ મોડ્યુલસ પ્રોવાઈડ કર્યો હોય તમારે એકવાર એના સમીકરણને જરૂરથી યાદ કરી લેવાનું છે ધેટ y ઇઝ ઇક્વલ ટુ બળ ના કેસમાં એફએલ ના છેદમાં એ ડેલ્ટાયલ છે શું મને અહીં મૂળ લંબાઈ બળ ક્ષેત્રફળ અને યંગ મોડ્યુલસ પ્રોવાઈડ કર્યું છે યસ સર તો ડેલ્ટા એલ મળવો બહુ આસાન છે તો તેથી નંબર ટુ છે કેસ પૂછ્યો છે ડીયર નંબર ટુ શું પૂછ્યું છે લંબાઈમાં વધારો અને વિકૃતિની ગણતરી કરો ધેટ સોલ બેટા તો શરૂઆત કરશું કે જે લંબાઈ છે એ લંબાઈમાં વધારો હવે અહીંયા સ્વાભાવિક છે કે બળ તમે ખેંચે રીતે લગાવે તો લંબાઈમાં ફેરફાર થવાનો છે તો લંબાઈમાં વધારો ડેલ્ટા એલ જ્યારે મેળવવો છે ત્યારે અહીંયા બહુ કોઈ ટેન્શન લેવાની વસ્તુ નહીં બેટા વાય ઇઝ ઇક્વલ ટુ યંગ મોડ્યુલસ એફ એલ ના છેદમાં એ ડેલ્ટા એલ યસ સર સો ફાઇનલી

આનો મિનિંગ એવો થશે કે લંબાઈમાં વિકૃતિ ડેલ્ટા એલ આ છેદમાં એલ તો જે અહીંયા જવાબ આવે છે ને ભાગવાથી અમારો આન્સર આવશે સો તમે આન્સર સુધી કેમ કેલ્ક્યુલેટ નહીં કર્યો બિયર મેન ફિઝિક્સ શું છે મેન ફિઝિક્સ છે કે એને આપણે કેવી રીતે સોલ્વ કરવાનો છે હવે આ જે મહેનત છે એ હું આશા રાખું છું કે તમે બેટા કેલ્ક્યુલેટ કરી શકશો અને જરૂર જરૂરથી કેલ્ક્યુલેટ કરીને એકવાર સરને આન્સર જણાવો જરૂરી છે કે શું ઉદાહરણ નંબર જે આઠ પોઈન્ટ એક છે એમાં તમારો જોબ આવ્યો છે શું આવ્યો છે એનસીઆરટી ના સોલ્યુશન પ્રમાણે છે અને જો હોય તે ઘણા આનંદની વાતો છે બેટા અહીંથી આપણે આગળ વધીએ પેલો ઉદાહરણ સમજી છે સર વિડીયો પુસબેક કરો અને ફરી પાછો સમજવાની શરૂઆત કરો તો સ્ટાર્ટ કરીએ સેકન્ડ ઉદાહરણ અને આ પ્રકારનો જે ઉદાહરણ છે એ સારા દાખલા છે ડિયર મને આ પ્રકારના દાખલાઓ ખરેખર ગમે છે અને આવા દાખલાઓ એક્ઝામ ની અંદર ત્રણ માર્ક તરીકે પૂછાય તો વિદ્યાર્થીને બી આનંદ બનેલો રહે કે ચલો ભાઈ મહેનત કરીએ છે તે પ્રમાણે કંઈક મળશે શું કીધું છે કે 3 mm જેટલો સમાન વ્યાસ ધરાવતા છેડાથી છેડા સાથે જોડેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 અને 1.6 મીટર છે જ્યારે તેમના ઉપર બોજ વડે ખેંચવામાં આવે ત્યારે લંબાઈમાં થેલો કુલ વધારો બેટા 0.70 mm છે લાગુ પડેલા બોજ મેળવો યંગ મોડ્યુલસ બધા માટે પ્રોવાઇડ કર્યો છે હવે સમજો આ કેસ કયા પ્રકારનો છે બેટા અહીંયા સર તમને આઈડિયા આપે છે કે એક્ઝામ્પલ તરીકે સપوز બેટા આપણી પાસે એક દ્રઢ આધાર છે માનો આપણી પાસે એક શું છે સર આપણી પાસે એક દ્રઢ આધાર છે ચલો એ જળ આધાર પરથી આપણે જે બે સળિયા છે એને છેડાથી છેડા વડે બાંધીને લટકાવેલા છે ઓકે ફર્સ્ટ એક સળિયો છે છે તો અહિયાં થી આ પહેલો સળિયો છે રાઈટ જે પહેલો સળિયો છે એના માટે લોકો કીધી છે કે લંબાઈ બે પોઈન્ટ બે વધારે છે અને ત્યાર પછી બેટા એક બીજો સળિયો છે તો બીજા સળિયાને આપણે આ રીતે દર્શાવીએ તો અહીંયા થી જ બેટા છેડા થી છેડા જોઈન્ટ કરીને આપણી પાસે સમાન વ્યાસ આધારિત બે સળિયા આપણી પાસે અહીંયા બેટા જોડાયેલા છે છે બે કે જે બીજો સળિયો એક પોઈન્ટ છે બંનેનો વ્યાસ સમાન છે તો અહીંયાથી થોડી નાની નાની વાતો કરી લે કે સર અહીંયા આપણને વ્યાસ પ્રોવાઈડ કર્યો છે જે ડી બરાબર ત્રણ એમ એમ છે અને વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળી જાય વ્યાસનું અડધું કરવાનું હોય ડિયર

બે પોઈન્ટ પચીસ ગુણ્યા પાય આન્સર લાવો સર ઓકે બેટા કોઈ ચિંતા ના કરો આપણે એના માટે સા અહી ગયો એક મને યાદ છે 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 તો સર બાકી એ આપણે બેટા કરી તમારે કોઈને કહેવાનું નથી ઠીક કેટલા નો આન્સર અમારા માટે ત્રણ પોઈન્ટ ચૌદ છે ઠીક છે અને એના સાથે ગુણાકાર કેટલા છે સર આપણે કરવાના છે બે પોઈન્ટ પચીસ ઠીક છે તો આન્સર મળી ગયો સાત પોઈન્ટ જીરો પાંસઠ તો અહીંયા જે ક્ષેત્રફળ છે એ સાત પોઈન્ટ જીરો પાંસઠ અને ધ્યાન રાખજો મિલી મિલી એટલે દસની માઇનસ ત્રણ નો વર્ગ કરવાથી દસ ની માઇનસ છ થશે તો દસની માઇનસ છ મીટર સ્કવેર અવેલેબલ છે ચલે ક્ષેત્રફળ આવી ગયું હા સર તું નાઈસ આગળ વધીએ હવે અહીંથી સમજો કે ભાઈ ક્ષેત્રફળ તો આપણે અહીંથી શોધી કાઢ્યું બંનેની લંબાઈ આપેલી ખેંચવાના બોજ વડે અને લંબાઈમાં વધારો પોઇન્ટ સિત્તેર એમ એમ છે એ પણ લખી રાખીએ કે જે કુલ લંબાઈમાં વધારો છે અવેલેબલ છે જે લંબાઈ છે એ કુલ જે લંબાઈ છે એ કુલ લંબાઈમાં વધારો

એ તમારે શોધવાનું છે યંગ મોડ્યુલસ આપ્યો છે બેટા કોપર માટે યંગ મોડ્યુલસ આપ્યો છે આપણને સ્ટીલ માટે હવે અહીંયા આપણે આવી ગયા દાખલાને એક્ઝેક્ટલી ફિલ કરવા માટે વન્સ અગેન અહીંયાથી શરૂઆત કરીએ સર ઉપર જળ આધાર છે તૂટી નથી જવાનું અમારી પાસે અહીં સળિયો છે સ્ટીલ નો છે નીચે સળિયો છે કોપરનો છે આ એમના માટે લોકોની પ્રારંભિક સ્થિતિ છે બેટા આ જે છે એમના માટે કઈ છે પ્રારંભિક સ્થિતિ છે ચલો તો સમજીએ કે સર આ જે દેખાય છે હા આ એક્ચ્યુઅલી પહેલા સળિયા માટે પ્રારંભિક સ્થિતિ છે એવું સમજો અને સેમ આ જે છે

તો જે બોજ છે એના લટકાવવાના કારણે આ કંઈક લંબાઈ છે એમાં તમને ફેરફાર જોવા મળ્યો આ ટોટલ લેન્થ પણ ટોટલ લેન્થ માત્ર માત્ર સ્ટીલની કે માત્ર કોપરની નથી બેટા ટોટલ લેન્થ સેમ એવી રીતે સમજો કે સ્ટીલ માં પણ ચેન્જીસ આવ્યો હશે થોડો બેટા કોપરમાં પણ ચેન્જીસ આવ્યો હશે અને ફાઇનલી બંનેનું ભેગું થઈને તમારો ડેલ્ટા એલ તૈયાર થયો હશે આશા રાખું છું કે આ વસ્તુ સમજી હશે કે સર જ્યારે બોજ લટકે ત્યારે બંનેની લંબાઈમાં થોડો થોડો ચેન્જીસ થાય છે તો ત્યાંથી આપણે દાખલો શરૂ કરીશું ને આપણો ક્વેશ્ચન શું છે કે અહીંયા જે તમે બોજ લટકાવ્યો છે એફ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ચાલ તો દાખલો કેમ આસાન છે કારણ કે એમણે જે મેઈન વસ્તુ છે પ્રોવાઈડ કરી દીધી છે તો મેં ડાયરેક્ટ ત્યાંથી શરૂઆત કરું છું કુલ લંબાઈમાં વધારો કુલ લંબાઈમાં જે વધારો છે બેટા એ કુલ લંબાઈનો વધારો અહીંયાથી સ્ટાર્ટ કરશું તો જે ડેલ્ટા L ટોટલ છે બેટા એ ડેલ્ટા L ઓમિની ડેલ્ટા L કોના માટે અતકે સર જે પહેલો છે સ્ટીલ માટે સેમ એવી રીતે ડેલ્ટા L કોપર માટે સ્ટાર્ટ કરીએ ડેલ્ટા L આપણને પ્રોવાઇડ કર્યા છે કે સિત્તેર હવે ધ્યાન રાખજો mm છે એટલે 10^-3 આની વેલ્યુ છે

એનો યંગ મોડ્યુલસ જે છે એ બે ગુણ્યા દસ ની અગિયાર ઘાત જોવા મળે છે ઠીક છે ચલિયો આગળનો કેસ પ્લસ જે પણ કંઈક કયા એલ છે એ બે પોઈન્ટ બે છે અને એનો યંગ મોડ્યુલસ વન પોઈન્ટ ઇલેવન છે ઠીક છે સો કન્ટિન્યુ હવે અહીંયાથી મને ફોર્સ જોઈએ છે એરિયા આપણે ફાઇન્ડ આઉટ કરી દીધું છે ડિયર તો આપણે અહીંયાથી ઉપર લઈ જશું લખતા ગયા સમજતા ગયા પોઈન્ટ સિત્તેર છે જીરો પોઈન્ટ સિત્તેર ગુણ્યા દસ ની માઇનસ ત્રણ એરિયા ઉપર જશે બેટા ચેક કરો આપણે એરિયા કેટલો ફાઇન્ડ આઉટ કર્યો છે સાત પોઈન્ટ જીરો પાસઠ દસ માઇનસ છ ટા ઉપર ગયા કે ગુણ્યા સાત પોઈન્ટ જીરો પાસઠ દસ માઇનસ છ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે એફ અવેલેબલ છે હવે અહીંયા તમે બહુ જ ઇઝીલી સમજી શકો કે એક પોઈન્ટ છ ભાગ્યા બે કરીશ હા ને એક પોઈન્ટ છ ભાગ્યા બે કરીશ મને કંઈક પ્રાપ્ત થશે બેટા ચાલો તો સમજો કે માટે મેં અહીંયા તમને કેલ્ક્યુલેટ કરીને બતાવશું બેટા કે જે એક પોઈન્ટ છ છે એ એક પોઈન્ટ છ

મલ્ટીપ્લાય બાય ઓકે આ ઉપર આવશે તો ત્રણ છ એટલે કે દસ ની minus નવ આ ઉપર જવાથી દસ ની અગિયાર ઘાત ગુણાકાર અને છેદમાં માં આઠ અને બે ભેગા થવાથી બેટા બે point આઠ બનશે સો ફાઇનલી આઈ કેન સે f is equal to ચલો તો કેટલો લોડ છે અહીંયા આપણે પ્રાપ્ત થઈ જશે બધી વસ્તુને જોઈ લઈએ કે 0.70 છે ઓકે ઓહોહો એસે કેસે હો ગયા તો પોઈન્ટ જે 70 છે એટલે 0.70 માં મલ્ટીપ્લિકેશન 7.065 ઓકે આ પતી ગયું અને જે બી છે ડીયર એમાં ભાગ્યા કરવાના છે બે પોઇન્ટ આઠ ઓલ ઓવર આન્સર પ્રાપ્ત થયો વન પોઇન્ટ સેવન સિક્સ સિક્સ ફાઇવ ચલો તો અહીંયા જે આન્સર છે એ વન પોઇન્ટ આપણને પ્રાપ્ત થયો છે સેવન સિક્સ સિક્સ ટુ ફાઇવ અને જે દસ ની ઘાત જોવા મળે છે એ અગિયાર માંથી નવ જાય તો બચે બે અને જે ફોર શેડિયર ડીયર એ આપણને ન્યૂટનમાં પ્રાપ્ત થશે અને આ જે તમે અહીં જોઈ રહ્યા છો ડીયર એ આપણને શું મળી ગયું છે તો અહીંયા જે લોડ જે બોજ આપણને પૂછ્યો છે એ બહુ જ આપણને ફાઇનલી જોવા મળે છે સો વન્સ અગેન સારો દાખલો છે સર કીધું એ પ્રમાણે બટ બધા ધ્યાન આપજો વન્સ અગેન સર શું કે છે જે વેલ્યુ આપેલી છે એના આધારે વ્યાસ પરથી પહેલા ત્રિજ્યા

ઉદાહરણ જ દમદાર દાખલાઓ છે સ્વાધ્યના દાખલાઓ બહુ સિમ્પલ છે ડિયર તો અહીંયા થોડી પ્રેક્ટિસ વધારે રાખવાની આવશ્યકતા છે હવે અહીંયા સમજો શું કીધું છે આ પણ એક સારો દાખલો છે એક્ઝામમાં આવા દાખલાઓ પણ તમને ત્રણ માર્ક તરીકે જોવા મળી શકે છે ઠીક છે ચલો તો સ્ટાર્ટ કરીએ શું કીધું છે સરકસમાં માનવ પિરામિડ માં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ જે પોતાની પીઠના સહારે સુઈ ગયો છે તેના પગ પર ટેકવાયેલો છે અજીબ ખેલ છે છે બેટા બેટા સુનો યાર આપણે કેવું હાથની ઉપર અહીંયા વ્યક્તિ પોતે સુઈ ગયો બેડ ઉપર બેડ ઉપર સુઈને બેટા બે પગ ઉપર કે બે પગની ઉપર પછી ટેબલ મૂકીને ટેબલની ઉપર ફરી પાછા ઇન્સાન ઊભા થાય છે અને એક પિરામિડ બનાવે છે સુનો યાર અને સાંભળીને જ મતલબ કે જબરજસ્ત સીધ લાગે તો અહીંયા તમને NCERT માં એક આવો કઈક જે ખેલ છે બેટા એનો એક ફોટો જોવા મળે છે જો કે સર બહુ વધારે ખબર નથી પડતું તો ચિંતા ના કરો બસ એટલી વસ્તુ અહીં સમજવાની છે જોઈએ બેટા હું તમને થોડું સમજાવવા પ્રયત્ન કરું છું ચલી ચલી હા ત્યાં મેગ્નિફાયર થી આવી બેટા ચલી તો અહીંયા સૌથી નીચે બેટા અહીંયા ઓ ઝૂમ કરને તો બેટા હજુ જઈ ત્યાં થઈ ગયું ને ઠીક છે બટ ઠીક છે બેટા અહીંયા જે છે હું સમજાવવા ટ્રાય કરું છું કે નીચે છે ને અહીંયા એક વ્યક્તિ છે બેટા કે જેના બે પગ એમ ઊંચા છે અને ત્યાં એક નીચે ટેબલ છે એ ટેબલ ઉપર પછી જો અહીં દેખાય છે બે પગ જે ઊંચા છે બેટા

ટોટલ દર આપણે ઇન્સને પોતાનું દર નથી ઉચકવાનું એમને બીજા ને બેટા ઉચકવાનું છે તો મેં કહી શકું આમાં જે તળીયે પીઠ પર સુતેલ વ્યક્તિ છે બેટા એમના માટે લખું છું કે જે વ્યક્તિ છે એ વ્યક્તિનો દર કેટલો છે તો મેં કહી શકું છે ઉંચકવાનું પરિણામી દળ છે કહી શકાય જે છે એ કેટલું થશે તો તો કે માંથી જાય છે છે કિલોગ્રામ આટલો બોજ ઉચકવાનો આગળ વધીએ આ વ્યક્તિના દરેક સાથળના હાડકાની લંબાઈ પચાસ સેન્ટીમીટર તો સાથળનું હડકું એટલે એવું બાયોલોજી ના ઇન્સાન તમને આ ખબર હોવું છે અને સર મારી જેમ અમે તમારી જેમ મેક્સ મેક્સિમ વિદ્યાર્થીઓ છે તો બેટા સાથળનું હડકું તમને બધાને કોમનલી આઈડિયા છે કે સર પગના ભાગમાં હોય ઠીક છે તો સમજો હે ને ત્યાંથી સર તમને જણાવી શકે બેટા બ્યુટીફુલી કે સર સાથળના હડકાની લંબાઈ અમને આપેલી છે તો ટોટલ લેન્થ લખજો બેટા સાથળના હડકાની લંબાઈ l બરાબર પચાસ સેન્ટીમીટર છે તો લખી શકાય કે 0.5 મીટર છે ત્યાર પછી અને અસરકારક ત્રિજ્યા બે સેન્ટીમીટર છે તો હડકા માટે ત્રિજ્યા બે સેન્ટીમીટર ઈટ મીન્સ કે 2 10^-2 મીટર છે ટેમ્પરરી ધારી લેવું કે હડકું જે છે ડીયર આ પ્રકારના નું ના હોય બેટા આ તો માં પેલા ડોગી માટે બતાવ્યા કરે એટલે હડકું દેખાતું હોય છે એ ચાર થઈ જશે અને દસ ની માઇનસ બે નો વર્ગ દસ ની માઇનસ ચાર મીટર સ્કવેર ચાર ગુણ્યા ત્રણ પોઈન્ટ ચૌદ કરવાથી બાર પોઈન્ટ છપ્પન મળી જશે ગુણ્યા દસ ની માઇનસ ચાર મીટર નો સ્ક્વેર અવેલેબલ છે હવે આટલી ચર્ચા થઈ ગયા પછી શું કીધું છે સમજો કે જો લંબાઈ આપી ત્રિજ્યા આપી વધારાના બોજના કારણે વધારાનો બોજ એટલે ટોટલ બસો એસી છે એમાં સાહીઠ પોતાનું છે તો ઉચકવાનું તો બસો વીસ છે તો આ થયું વધારાનો એ બોજના કારણે સાથળના દરેક હાડકાનું હવે ધ્યાન રાખજો સાથળના દરેક હાડકા એટલે તો કે ભાઈ બે હાડકા આવે સાથળના પગ બે હોય ને રાઈટ છે તો એ બે હાડકાનું સંકોચન શોધો સંકોચન એટલે કહી શકાય ડિયર ડેલ્ટા વી ના છેદમાં વી આપણને ફાઇન્ડ આઉટ કરવા કીધું છે ઓકે ચલો આ બો તકલીફ વાળું કામ નથી કેમ બીકોઝ એ લોકો મેઇન પોઈન્ટ દાખલો કાંથી ચાલુ કરવાનો ને એ લોકો પોતે પ્રોવાઈડ કરી દીધો જો ચેક કરો બેટા એ લોકો યંગ મોડ્યુલસ આપી દીધો આ એ લોકોની મજબૂરી છે કે એ લોકો આપકો જ પડશે અને એ મજબૂરી પરથી બેટા આપણે લાભ ઉઠાવશું કે દાખલો કેટલો ઈઝીલી થઈ જશે ચાલી તો અહીંયા કામ સ્ટાર્ટ કરીએ મારે હાડકાનો યંગ મોડ્યુલસ આપ્યો છે ઓહો સોરી સોરી સંકોચન કીધું છે સંકોચન કીધું છે તો લંબાઈ માટે મેં કદમાં જતો રહ્યો બેટા ડેલ્ટા એલ ના છેદમાં એલ અને કહેવાય સંકોચન ચાલએ તો દાખલો કેવી રીતે શરૂઆત થશે એફ ઇઝિકવલ ટુ દસ હે તો દાખલો સરળતાથી થઈ જાય પણ હવે બે પોઈન્ટ આઠ કીધું છે તો બસો વીસ ગુણ્યા કરીએ બેટા નવ પોઈન્ટ આઠ જવાબ આપણને પ્રાપ્ત થયો એફ ઇઝ

બે એક આ બે એકને ના ભગાય તો જીરો બે સત્તામાં પંદર એક આગાડી જાય તો ઇઠ્ઠોતેર ઠીક છે તો આટલા ન્યૂટન ફોર્સ આપણને હાડકા પર જોવા મળે છે હવે આગળના કેસ માટે કન્ટિન્યુ કરશું બેટા યંગ મોડ્યુલસ દ્વારા ચલ્યા તો સ્ટાર્ટ કરીએ કે જે યંગ મોડ્યુલર્સ છે બેટા એ યંગ મોડ્યુલર્સ આપણને શું સમજાવે છે એ આપણને સમજાવે છે કેમ y ઈઝ ઇક્વલ ટુ હા સિગ્માના છેદમાં એપસીલોન આપણને બરાબર છે

ગુણ્યા સો કરીશું તો આ તરફ પણ આપણે કરવું પડે કે જે નવ પોઈન્ટ એકસો ત્રીસ છે ગુણ્યા દસ ની માઇનસ પાંચ એમાં પણ ગુણ્યા સો કરીશું તો તેથી લખી શકાય કે નવ પોઈન્ટ એકસો ત્રીસ ગુણ્યા દસ ની પાંચ માંથી બે જાય તો માઇનસ ત્રણ આ જે જવાબ આવ્યો એ માં ફેરફાર આવ્યો હવે માં ભાગી નાખો બેટા હજાર વડે તો જીરો પોઈન્ટ જીરો જીરો નાઇન વન થ્રી પર્સન્ટેજ આ થયો તમારા માટે એકચ્યુઅલ લંબાઈમાં થયેલો ફેરફાર પણ એ પણ સામા બેટા પ્રતિશત હોને અને પ્રતિશતમાં જે જવાબ આવ્યો એ વધારે બેટા ગુડ છે એઝ પર ધ સોલ્યુશન તો આ તમારા માટે થયું સંકોચન બેટા આ જે થયું તમારા માટે શું દર્શાવે છે સંકોચન તો લખવાનું કે જે જે પ્રત્યેક હાડકા નો સંકોચન દર્શાવે છે કહી શકાય કે બહુ માઇનોર સંકોચન એવું નથી કે કઈ તમારા ઉપર બસો વીસ જાય છે તો ત્યારે બહુ વધારે પડતું સંકોચન ટકામાં બી સોમો ભાગ એટલું સંકોચન આપણને અહીંયા જોવા મળે છે વ્યવસ્થિત રીતે આપણે સમજવા ટ્રાય કર્યું છે આગળ વધીએ પછીનો સમજીએ આઠ પોઈન્ટ ચાર હવે આઠ પોઈન્ટ ચાર ની અંદર સમજો અહીંયા છે ને વિદ્યાર્થીઓ ભૂલ કરશે સમીકરણ તો આસાન છે પણ ક્ષેત્રફળ ને સમજવા માટે તો સૌથી પહેલા રકમ ને ક્ષેત્રફળ શું છે એ સમજી લેશો પછી આપણે દાખલામાં એન્ટર થશો સમજો અહીંયા શું કીધું પચાસ સેન્ટીમીટરની બાજુની લંબાઈ ધરાવતા સીસ્સા ના એક ચોરસની જાડાઈ દસ સેન્ટીમીટર છે શું બેટા અહીંયા એ લોકો કીધું છે કે તમે જેની વાત કરો છો એ ચોરસ છે ના નથી કેટલા પચાસ સેન્ટીમીટર તો આ થયો બેટા પચાસ સેન્ટીમીટર નો ચોરસ સમજો હા આ થયો પચાસ સેન્ટીમીટર નો ચોરસ હવે એ જે પચાસ સેન્ટીમીટરનો ચોરસ છે એની થિકનેસ એ આપણા માટે અહીંયા અગત્યની વસ્તુ છે ચાલો અહીંયાથી તમે જોઈ શકશો બેટા સર શું કે છે કે આ ચોરસ છે એ સમઘન નથી બેટા આ ચોરસ છે એ કોઈ સમઘન નથી કે જેની વાતો અહીંયા કરેલી હોય ને તમે એ રીતે બેટા અહીંયા ચેન્જીસ થશો ઓકે સૌથી પહેલું કામ આપણું જે ક્ષેત્રફળ છે એ નીચે જમીન પર છે બેટા આ રીતે સમજો એવા સીસન બ્લોકની જાડાઈ દસ સેન્ટીમીટર તો જાડાઈ એટલે શું છે આ પોર્શન તમે જોઈ રહ્યા છો ને આ છે થિકનેસ બેટા તો આ જે ભાગ અહીંયા તમને દેખાઈ રહ્યો છે આ આ પર્ટિક્યુલર એ આપણા માટે કીધું કે કેટલા સેન્ટીમીટર છે દસ સેન્ટીમીટર આગળ વધો તેની પાતળી બાજુ પર નવ પોઈન્ટ જીરો ગુણિયા દસ ની ચાર ન્યૂટન સ્પર્શીય બળ લાગે ઇટ મિન્સ અહીંયા ધ્યાન રાખજો કે જે ફોર્સ લાગે છે એ પતલી બાજુ ઉપરનો જે ભાગ છે એ ભાગ ઉપર આ રીતે સ્પર્શીય બળ લાગે છે જે સ્પર્શીય બળ માટે આપણને મૂલ્ય પ્રોવાઈડ કર્યું છે નવ ગુણિયા દસ ની ચાર ન્યુટન સો સ્વાભાવિક વસ્તુ છે બેટા કે આ પ્રકારનો જે બોક્સ છે ને થોડું પેલે બાજુ સ્થાનાંતર અનુભવ છે આ પ્રકારનો જે બોક્સ છે થોડું પેલે બાજુ સ્થાનાંતર અનુભવ છે ઇટ મીન્સ જોઈએ સર તમને એને એને પણ ડિસ્પ્લે કરીને બતાવે છે તો ધ્યાન રાખજો કે આ જે બાજુ છે અને આ જે બાજુ છે પોતપોતાના બેટા થી થોડું આ રીતે હટી જશે બેટા આ રીતે થોડું તમને જોવા મળશે કે લાઇક આ જે બાજુ છે એ જ છે બેટા બટ એ બાજુ થોડું આ રીતે બેટા શું થશે મુવમેન્ટ થઈ જશે ઓકે ના સેમ એવી રીતે આ બાજુ બેટા મુમેન્ટ પામશે તો આ જે કંઈક નાનું સ્થાનાંતર થઈ જશે બેટા એના માટે પૂછ્યો છે જડી કોઈ જગ્યાએ કેટલી એટલે કે ઉપરનો ભાગ કેટલો સ્થાનાંતરિત થશે એ ડેલ્ટા એક્સ આપણને પૂછવામાં આવ્યો છે અને સાથે સાથે જી આપી દીધો છે આ એ લોકોની સૌથી મોટી મજબૂરી છે કે જેવો પ્રશ્ન પૂછે એ પ્રમાણે વેલ્યુ આપવી પડે અને આ વેલ્યુ આપવામાં આવે ને એ જ આપણા માટે સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ખબર જ પડી જાય કે સર જી આપેલું છે મારા દાખલામાં જી કોઈક રીતે વપરાતું હશે અને યાદ કરો મારા બટ્ટાઓ કે આપણા માટે જી નું સમીકરણ કેટલું આસાન છે સર છેદમાં ડેલ્ટા હોય છે સો ફાઈનલી મારે ડેલ્ટા એક્સ શોધવું છે બોલો બેટા કા સમસ્યા છે કોઈ જગ્યા સમસ્યા નથી બસ એક જ જગ્યા તકલીફ પડશે ક્ષેત્રફળને સમજવામાં તમે ભૂલ કરશો સો તેથી અહીંયા આપણી જે એ વીક પોઈન્ટ બને ને એને પહેલા કમ્પ્લીટ કરીએ જ્યાં બળ લાગ્યું ને બેટા એ એરિયાનું નું ક્ષેત્રફળ છે તો આ જગ્યાએ બેટા આ જગ્યાએ મારે અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે સો તેથી મેં એ તમને અહીંયા સાઇડ ઉપર બતાવી દઉં છું કે આના માટે જે ક્ષેત્રફળ થશે ડિયર એક ક્ષેત્રફળ જ્યાં બળ લાગ્યું છે ત્યાં સો એ ઇઝીક વલ્ટો આટલો ભાગ કેટલો છે આ ભાગ દસ અને આ ભાગ કેટલો પચાસ તો લખી શકું દસ ગુણિયા પચાસ

અહીંયા માફાડ કાટ કરતા બેટાને આવો સરસ ટુ કેન્સલ થઈ ગયા પાંચ અને કટ કરે તો સર અહીંયા જવાબ દસ આવશે નવ વડા ભગાય ને કે સર નવ નવ કેટલા બેટા નવ પછા પિસ્સા નવ છવ છ સર પછી થઈ જાય તો છપ્પન છે હા બેટા તો સમજો અહીંયાથી કેલ્ક્યુલેશન કરી લેક્ટ આન્સર સુધી પૂછ્યા કે નવ ગુણ્યા પેલી બાજુ દસ છે બેટા કરી ને શું ફેર પડે તો નવ ગુણ્યા દસ છે અને ઇઝ ઇક્વલ જે છે એના ભાગ્યા પાંચ પોઈન્ટ છ છે તો ભાગ્યા પાંચ પોઇન્ટ છ છે જવાબ આવ્યો સોળ પોઇન્ટ જીરો સાત સો મેં અહીંયા લખી શકીશ કે જે ડેલ્ટા એક્સ છે એનો જવાબ સોળ પોઇન્ટ જીરો એકોતેર છે અને હવે દસની ની તો જોઈ લઈએ ચાર અને આ બાજુ તો પતી ગયો છે બેટા નવ ઉપર જાય તો માઇનસ થઈ જાય માંથી ચાર જાય તો બચે માઇનસ પાંચ તો તેથી ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ

કે જીરો પોઇન્ટ વન સિક્સ ઝીરો સેવન શામાં છે એમએમમાં છે હા તમે એને હજુ બી મોડિફાઈ કરીને આગળ નવા આન્સરો સુધી પહોંચી શકો છો બટ વોટ ઓવર બેટા આ આપણા માટે રાઇટ આન્સર છે ઠીક છે ચલ તો ઓલ ઓવર આશા રાખું છું કે આ જે વસ્તુ છે એ તમને બેટા વ્યવસ્થિત સમજ પડી હશે અને આ દાખલામાં કઈ ભૂલ થાય છે એ અહીંયા સરે તમને સમજાવ્યું છે કે ખરેખર દાખલો આસાન છે ગૂંચવાવાની તો કોઈ કંડિશન જ નથી કેમ કારણ કે જે પ્રોવાઇડ કરી દીધું છે બેટા જે આપી દીધું છે તો સમીકરણ એ જ હેલ્પ કરશે

એચ ઊંચાઈ ની બેટા ઊંડાઈ એચ જે ઊંડાઈ છે એ એચ ઊંડાઈ એ જે દબાણ છે એ દબાણ આપણે ત્યારે લાવીશું બેટા પણ અત્યારે હવે યાદ રાખજો કઈ કઈ વાપરવાનું છે રો જી એચ રો એટલે ઘનતા કહેવાય જી એટલે તો પ્રવેગ અને એચ એટલે એની ઊંચાઈ અથવા ઊંડાઈ છે તો ધ્યાન રાખજો આ વસ્તુ આપણે ઉપયોગ કરવાના છે એમને શું કીધું ખબર હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ ત્રણ હજાર મીટર છે ચલો કોઈ વાંધો નહીં બેટા

તો આ આપણને પ્રોવાઇડ કર્યો છે કે ત્રણ હજાર મીટર બેટા અહિયાં સુધી મહાસાગર બેટા મહાસાગરના નો બેટા આ જગ્યા એકદમ નીચે આવી કોઈ જગ્યાએ હવે પ્રશ્ન શું છે સમજો બેટા કે એના તળિયે પાણી માટે તમારે આંશિક સંકોચન ગણતરી કરવાની છે બલ્ક મોડ્યુલર્સ આપેલો છે જેની વેલ્યુ દસ લેવાની હવે સૌથી પહેલા લોકો એ કન્ફ્યુઝ થાય કે સર સાનો સંકોચન અથવા કેવું સંકોચન પાણીમાં મને નાખો તો મારું સંકોચન થાય પાણીમાં તમને નાખો તો તમારું સંકોચન થાય અહીંયા હિન્દ મહાસાગરમાં પાણીનું સંકોચન પાણીથી કેવી રીતે સર તો બેટા સમજો આ વસ્તુ બી બહુ ઘણી અગત્યની છે જે પાણી ઉપર છે એના ઉપર એ જ પાણીનો લોડ ઓછો છે જ્યારે નીચેનું પાણી જાય છે તો આ પાણી પર બેટા ઉપર જે અવેલેબલ પાણી છે ને એનો લોડ અવેલેબલ છે શું લોજિક સમજ પડી કોઈ વ્યક્તિ માટે જેમ જેમ વેટ ઇમ્પ્રુવ થશે તેમ એ વેટ બીજાના પગને ફીલ થવાનું ચાલુ થાય એ જ રીતે કોઈ વ્યક્તિના માથા ઉપર તમે કંઈક વસ્તુ મૂકો છો એનો વેટ એના પગને ફીલ થવાનું ચાલુ થાય સિમિલર વેમાં જ્યારે કોઈ નીચેના પાણી છે ને ઉપર જ્યારે પાણીનો જથ્થો વધે ને એના લીધે બેટા આને દબાણ ફીલ થશે જે એ પાણીને સંકોચિત કરશે અને તેથી ધ્યાન રાખજો ઉપરના ભાગમાં બેટા ઘનત્વ કેવું છે ઓછું છે નીચેના ભાગમાં ઘનત્વ વધારે છે તમે એક ઘટના અત્યારે સાંભળી હશે કે જે ટાઇટાનિક ડૂબી ગયું છે એ જ બેટા અવશેષો છે એમાં બેસીને વ્યક્તિઓ નીચે એનો પ્રવાસ કરવા જાય છે એ જે ડૂબેલું બેટા ટાઇટાનિક છે એના અવશેષોને જોવા માટે જાય છે અને ત્યાં એક ઘટના બને છે રાઈટ એ ઘટનાને બેટા શું નામ આપ્યું છે ખબર એને કીધું છે એક્સપ્લોઝન નહીં બેટા ઇમ્પ્લોઝન

આપણે જાણીએ છીએ કે બલ્ક મોડ્યુલસ બી એટલે શું છે સર દબાણના છેદમાં દબાણ ના છેદમાં છે રાઈટ ધેટ્સ ડેલ્ટા વી ના છે ખાલી એટલું કહે છે છે કે સંકોચન અનુભવે અને જે દબાણ છે એનું સમીકરણ જે બી ઊંડાએ જ આવે ઊંડાઈ માટે બેટા રોજ જીએ છે તકલીફ ની કરતાના પછીના ચેપ્ટરમાં આ સમીકરણ સાબિતી સાથે જોઈ લેશું સ્ટાર્ટિંગની થિયરીમાં જ આપણને મળી જશે અને છેદમાં આપણી પાસે બલ્ક મોડ્યુલસ બી છે 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 કેટલી ઊંડાઈ ઊંડાઈ પ્રવેગ અહીંયા દસ લેવા કીધું છે ના છેદમાં આપણી પાસે જે અવેલેબલ બેટા બલ્ક મોડ્યુલર્સ છે ઠીક છે એ બલ્ક મોડ્યુલસ બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની નવ છે ટુ પોઈન્ટ ટુ છે સોલ અહીંયા આપણને સંકોચન પ્રાપ્ત થશે

ટુ માર્ક્સ તરીકે જોવા મળી શકે છે સમજો અહીંયા શું કીધું છે ચાર પોઈન્ટ સાત મીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ દસ ની માઇનસ પાંચ મીટર સ્કવેર આરછેદ નું ક્ષેત્રફળ ધરાવતો સ્ટીલ નો તાર મીટર અને એના માટે જે આરછેદનું ક્ષેત્રફળ છેડયર એ ત્રણ ગુણ્યા દસ ની માઇનસ પાંચ મીટર નો સ્કવેર પ્રોવાઈડ કર્યો છે એ તાર પછી ત્રણ પોઈન્ટ પાંચ મીટર લંબાઈ અને ચાર પોઈન્ટ દસ ની માઇનસ પાંચ મીટર સ્કવેર ક્ષેત્રફળ ધરાવતો તાંબાનો તાર પાંચ મીટરનો સ્કવેર છે હવે એવા ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર આપેલ સમાન ભાર લટકાવતા અહીંયા થોડું આપણે બી ભાર આપવાની જરૂર છે કે બંને માટે સમાન ભાર લટકાવતા બંને તારની લંબાઈમાં

કે યંગ મોડ્યુલસ પહેલા કીધું છે કે સ્ટીલ માટે અને પછી યંગ મોડ્યુલસ કીધું છે કે કોપર માટે રાઈટ એટલે કે તાંબા માટે ગુણોત્તર શોધવાનો છે વય નું સમીકરણ બહુ ઈઝી છે એફ ઇન્ટુ એલ ના છેદમાં થશે એ ઇન્ટુ ડેલ્ટા એલ છેદમાં એઝ ઇટ ઇઝ એફ ઇન્ટુ એલ ના છેદમાં થશે એ ઇન્ટુ ડેલ્ટા એલ હવે અહીંયા થોડું આપણે ચેક કરી લઈએ કે જે બંને માટે ફોર્સ છે સર બંને માટે ફોર્સ સેમ છે ઓકે બેટા બંને માટે લંબાઈમાં ચેન્જીસ બી સેમ છે

સો જસ્ટ અહીંથી વેલ્યુ પૂટ ડાઉન કરીએ એલ સ્ટીલ માટે આપણને પ્રોવાઈડ કર્યા છે ચાર પોઈન્ટ સાત અને એ સીયુ માટે આપણને જે આપ્યા છે એ ચાર ગુણ્યા દસ ની માઇનસ પાંચ આપી છે બેટા અને છેદમાં એરિયા ઓફ સ્ટીલ કેટલો છે સોરી ત્રણ ગુણ્યા દસ ની માઇનસ પાંચ

સો ઇક્વલ ટુ જે પ્રાપ્ત થતી હોય એક પોઈન્ટ આઠ ની આજુબાજુ પ્રાપ્ત થાય છે કોણ યંગ મોડ્યુલસ સ્ટીલના છેદમાં યંગ મોડ્યુલસ કોપર ઠીક છે સર જવાબ મેં ડાયરેક્ટ લાવી શકું હા બેટા ડાયરેક્ટ લાવી શકો જો તમને કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલસ ખબર હોય ડાયરેક્ટ અહીંયા નહીં લખાય એ તમારા જસ્ટ રેફરન્સ માટે છે એમસીક્યુ પ્રેક્ટિસ હોય સિંગલ માર્ક ક્વેશ્ચન હોય તેમાં આ પ્રકારના ક્વેશ્ચન જોવા મળી શકે ચાલ શું કીધું છે સમજીએ બેટા આ સમય એ લોકો આપણે પ્રોવાઈડ કર્યો છે આપેલા દ્રવ્ય માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ વક્ર આકૃતિમાં દર્શાવેલું છે આ તરફ વિકૃતિ છે કે ગુણ્યા દસ ની છ ઘાત પણ એડ કરવાની હોય આ જે અહીંયા લખ્યું છે એ બેટા મજાક થોડી ના હોય એ બી ધ્યાનમાં લેવાનું છે તો દ્રવ્ય માટે પેલું યંગ મોડ્યુલર શોધો ચાલ્યા નંબર એક પહેલું કામ મેં અહીંયા પૂરું કરું છું કે જે યંગ મોડ્યુલર્સ મારે શોધવું છે એનો મિનિંગ થાય પ્રતિબળના છેદમાં વિકૃતિ તો અહીંયા પોતે એ લોકો તમને આ એક હાઇલાઇટ કરીને આપ્યું છે તો તમારે કોઈ દિમાગ વધારે નથી વાપરવાનું જે હાઈલાઇટેડ પાર્ટ છે એ તમને પોતે અહીંયા સમજાવવા માંગે છે કે તમે જ્યારે સીગમાની કઈ વેલ્યુ લેવ છો તો તમે જ્યારે બેટા સીગમાની જે વેલ્યુ છે એ એકસો પચાસ લેવો છો ત્યારે એના અનુરૂપ જે વિકૃતિ છે 0.002 પોઈન્ટ જીરો જીરો બે છે કે સિગ્માની વેલ્યુ આપણે જ્યારે એકસો પચાસ ભૂલતાની દસની છો એકસો પચાસ ગુણ્યા દસ ની છિકસ ત્રણ ઉપર જાય તો દસ ની પ્લસ ત્રણ એટલે અહીંયા નવ બની જશે યંગ મોડ્યુલર્સ ન્યૂટન પર મીટર માં જોવા મળે ઓકે અને જે બીજું કામ છે એની કરતા બી સરળ છે કે બીજું કામ છે બેટા એના માટે અંદાજીત આધીન પ્રબળતા

આલેખ સમાન માપ્રમ પર દોરેલા છે ઓકે બેમાંથી કયું દ્રવ્ય વધારે મજબૂત છે બેટા ચલો ફર્સ્ટ પહેલું કામ સમજો પહેલું કામ બેમાંથી કોણ વધારે મજબૂત છે તો સર અમને અહીંયાથી એક નાની વસ્તુ ખબર પડે કે આ છે ને લોંગ ટાઈમ ટુ સુધી સ્ટ્રેચ થયો છે જરા આ તો ઝડપથી તૂટી ગયો છે એટલે આ મજબૂત છે આ તન્ય છે જ્યારે પેલો બટકણો છે તો આ જે છે એ વધારે શું છે મજબૂત છે બેટા પહેલો જવાબ થયો બીજો અહીંયા કોઈ ક્વેશન છે બરાબર બેટા હા તો બીજો ક્વેશન છે અહીંયા ટાઈપમાં બેટા પ્રોબ્લમ છે કે અહીંયા કીધું છે કે કોના માટે વાય વધારે કોના માટે વાય વધુ બેટા આ એક પ્રશ્ન છે તો ધ્યાન રાખજો અહીંયા જે ઠીટા છે એ વધારે છે અહીંયા જે ઠીટા છે એ ઓછા છે તો અહીંયા ઠીટા વધારે છે એટલે એ માટે બેટા જે વાય હશે એ વધારે છે કોના કરતા બી કરતા કેમ સર વાય એટલે તો કે ધાર છે બેટા છતાં મેં જે અહીંયા બોલી ગયો છે એ જ વસ્તુ ટાઈપ ફોર્મમાં બી જોવા મળશે કે વેરી ફર્સ્ટ પહેલા કેસમાં એ નો વધારે છે અને બી નો ધર ઓછો છે અને આપણે જે આલેખ છે મજબૂત છે કારણ કે દેખાય છે સાચું છે કે ખોટું છે જણાવવાનું છે તો સરે એ કીધું ને મેઈન દાખલા સ્વાધ્યાયના એમાં પ્રેક્ટિસ કરી એમાં મહેનત કરીએ બહુ જરૂરી વસ્તુ છે એના પછી આ બધા દાખલાઓ બચ્ચો બચ્ચો છે એકાદ બે સારા દાખલા છે કરીએ પણ ત્યાં સુધી આ બધું પૂરું કરીએ સ્વાદે આઠ પોઈન્ટ ચાર કે છે કે આપેલા વિધાન કાળજીપૂર્વક વાંચીને સમજો સાચો ખોટું કેવું બેટા વેરી ફર્સ્ટ પેલું જે એમનું પ્રેમ ભરેલું સેન્ટેન્સ આપણને પ્રોવાઇડ કર્યું છે કે હે બિચ્ચુ સુનો જરા કે આપકો એસા લગતા હે કે રબરનો જે યંગ મોડ્યુલસ છે એ સ્ટીલ આ યંગ મોડ્યુલ્સ કરતા મોટો હોય છે તો સર રબર રબર માટે અમને ખબર પડે જો આ રીતે સર આ જે છે એ જે છે ખેંચાઈ ખેંચાય ને મૂળ સ્થિતિમાં પાછું આવે તો રબર નો યંગ મોડ્યુલ્સ વધારે હોવું જોઈએ

4 કિલોગ્રામ છે ને પિત્તળની નીચે છ આવું વિચારો તો ભૂલ છે બેટા સ્ટીલ નીચે કેટલો બોજ છે તો સર અહીંયા બેટા છે આ તો છે સ્ટીલની નીચે આના નીચે કેટલું છે બેટા પિત્તળના નીચે એટલે કે બ્રાસ તો ખાલી છ કિલો છે સર તો છ ગુણ્યા જી છે તો લખી શકાય કે એને સાહીઠ ન્યૂટન નું કઈક બળ લાગે છે તો બધા ધ્યાન આપજો સ્ટીલ નીચે ચાર અને છ બે ભેગા થઈને દસ અને દસ ગુણ્યા દસ કરવાથી સો ન્યૂટન પિત્તળની નીચે છ ગુણ્યા દસ કરવાથી સાહીઠ ન્યૂટન તો આના નીચે બેટા સો ન્યૂટન જો એ પ્રકારનું હોય છે ત્યાર પછી એ લોકોએ બંને માટે આપણને વ્યાસ આપ્યા છે તો જ્યારે આપણને વ્યાસ આપ્યા છે આપણે જાણીએ છીએ સર કે અહીંયા વ્યાસ પરથી અમને મળી જશે ત્રીજા સો વ્યાસ આપ્યો છે પોઈન્ટ પચીસ સેન્ટીમીટર વ્યાસ આપ્યો છે જીરો પોઈન્ટ પચીસ સેન્ટીમીટર તો માટે ત્રિજ્યા મળી જશે અડધુ કરવાથી zero સેન્ટીમીટર અને એના પરથી ક્ષેત્રફળ પણ પ્રાપ્ત થઈ જાય કે pi r નો square છે pi ત્રણ point ચૌદ છે બેટા zero પચીસ છે ગુણ્યા સેન્ટી એટલે દસ ની minus બે આખાનો વર્ગ છે તો ફાઇનલી આપણને ક્ષેત્રફળ અહીંયા પ્રાપ્ત થઈ જશે મેં લખી શકું છું કે જે અહીંયા ત્રણ point ચૌદ છે એમાં કેટલા ગુણ્યા કરો point એકસો પચીસ point એકસો પચીસ ઠીક છે ચલીએ તો જવાબ થયો પોઇન્ટ જીરો ચાર નવ જીરો ચલીએ તો જે જવાબ છે એ જીરો પોઇન્ટ જીરો ચાર નવ જીરો ગુણ્યા દસ ની બે ને બે minus સાત ક્ષેત્રફળ મીટર સ્કવેર ચલીએ તો અહિયાં મને એ પણ મળી ગયું છે બેટા પણ બંને માટે સેમ છે જરૂરી નહિ હતું પણ બંને માટે સેમ છે આપણે સમજવા ટ્રાય કરીએ સર એ થઈ જાય તો ત્યાર પછી એમણે કીધું છે કે બંને પોતે બેટા ભાર નથી ધરાવતા એવા કેસની અંદર સ્ટીલ અને પિત્તળના ના તારમાં થતા લંબાઈના વધારાની ગણતરી કરો સાહેબ અહિયાં તો આસાન છે બટ એક વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાનું છે કે વાય સ્ટીલ માટે આપણને ખબર છે બે ગુણ્યા દસ ની અગિયાર ન્યુટન પર મીટર સ્કવેર અને એ રીતે જે વાય કોના માટે બીજું કીધું છે બેટા પિત્તળ એટલે કે બ્રાસ માટે તમારે બુક માં જોઈ લેવાનું છે તમને મળી જશે લંબાઈમાં થયેલા વધારાની ગણતરી કરો તો આ બહુ આસાન ક્વેશ્ચન છે વેરી ફર્સ્ટ વાય પરથી બેટા આપણે ચાલુ કરીએ કે લંબાઈમાં થયેલો વધારો સ્ટીલ માં લખી શકાય કે એફ ઇન્ટુ એલ

સમજીને આગળ વધી શકશો કરવી જરૂરી છે હે વગર પ્રેક્ટિસ કરીએ તમે જ્યારે એક્ઝામ રૂમમાં જતા રહેશો ઇક્વેશન ઇક્વેશન યાદ નહીં આવે કે સ્ત્રીએ કયું સમીકરણ મૂકીશો ઠીક છે ને અને સમીકરણ કયું મૂકવું પડે સમજ નહીં પડે એટલે દાખલો ત્યાં જ પૂરો થઈ જાય બેટા રાઈટ ધ્યાન રાખજો સર અમારથી એક્ઝામમાં દાખલા થાય જ નહીં બીકોઝ તમે ઘરે દાખલા કહ્યા છે જ નથી બેટા હકીકત છે તમે ઘરે દાખલા કર્યા જ નથી અને કર્યા છે ને તો તમારું ધ્યાન દાખલા ઉપર નહીં હતું બેટા તમારું ધ્યાન ઝડપથી બસ જવાબો લાવી દેવા ઉપર હતું અને ઝડપની અંદર તમે મગજને જે કસવાનું કામ છે ને એ ઓછું કર્યું એન્ડ બીકોઝ ઓફ ધેટ એક્ઝામમાં યાદ નથી આવતું કે આ દાખલો ચાલુ કઈ રીતે તે સમીકરણ કયું મૂકવાનું ચલો

બેટા આ જે સપાટી તમે જોઈ રહ્યા છો ઠીક છે ને તો એ જે સપાટી છે થોડી ઘણી તો બે તેમ આવશે ને તો આ જેનું વિસ્થાપન થાય છે આટલો ભાગ આટલો ભાગ માનો આ ડેલ્ટા એક્સ છે એ આપણને પૂછવામાં આવેલો છે ઓકે

અને ત્યાર પછી સર જે જી આપેલો છે પચ્ચીસ ગુણ્યા ની માયનસ સોરી દસ ની પ્લસ નવ છે તો આશ રાખું છું કે અહીંયાથી જવાબ સુધી તમે પહોંચી જશો બધા આસાન ક્વોચન છે સમજી લીધું હોય આપણે આગળ વધીએ નેક્સ્ટ ઇટ્સ એન્ડ ગુડ કોશ્ચન બેટા આ જે અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે ખરેખર સારો પ્રશ્ન છે જોઈએ બેટા ઇમ્પોર્ટન્ટ છે હા બેટા છે મને જો પેપર કાઢવાનું કહેવામાં આવે અને મારે થોડું ટફ પેપર તમારા માટે બનાવવું બનાવ્યું એનસીઆરટીમાંથી જ તો એ મેં આ ક્વોશ્ચનને પસંદ કરીશ સો આ પ્રકારના ક્વોશ્ચન

એ આપણને કહેવામાં આવ્યું છે કે પચાસ હજાર કિલો બેટા બોજ ધરાવે છે તો ઘણું વધારે પડતું બેટા વજન છે પણ હવે શું કરીએ છે તો છે બેટા ઠીક છે ચલો તો આપણને કીધું કે ચાર સમાન નડાકાર તમે જોઈ શકો છો પોલા છે એની વાતો હું પછી કરું છું પોલાની વાતો પછી કરો પચાસ હજાર કિલોગ્રામ વાળું એક સ્ટ્રક્ચર એની ઉપર છે તો આના માટે જે દળ છે ડિયર એ પચાસ હજાર કિલોગ્રામ છે તો વેરી ફર્સ્ટ મેં અહીંયા ગણી શકું કે જે કુલ બોજ છે બેટા એ અહીંયા સર કેલ્ક્યુલેટ કરીને બતાવે છે અહીંયા જે કુલ બોજ છે એ કુલ બોજ રાઈટ એફ ઇઝ ઇક્વલ ટુ દર ગુણ્યા ગુરુત્વ પ્રવેગ માટે દસ ધારી લઈએ તો અહીંયા જે મને એફ મળે છે પાંચ ગુણ્યા દસ ને કેટલી મળે બેટા એક બે ત્રણ ચાર પાંચ પાંચ ઘાત ન્યૂટન નો છે કુલ બોજ કુલ બોજ જે છે બેટા એ શું બધા સળિયા ને સિંગલ સિંગલ આપણું છે કે બધામાં ડિવાઈડ થાય છે સર ડિવાઈડ થાય આના ઉપર હશે આના ઉપર ડિવાઈડ આના ઉપર ડિવાઈડ આના ઉપર ડિવાઈડ એ કામ કરીને ચાર ભાગમાં આવે છે કરીએ જે આકૃતિ પરથી આપણને સમજતા ખબર પડે લખી શકું પ્રત્યેક જે પ્રત્યેક બેટા પિલર છે એ પ્રત્યેક નડાકાર પ્રત્યેક જે નડાકાર છે એ પ્રત્યેક નડાકાર માટે બોજ કેટલો થશે તે બોજને આપણે એફડેસ કહી દઈએ ટોટલ બોજ અહીંયા ચાર નડાકારોમાં ડિવાઈડ થાય તો લખી શકાય કે પાંચ ગુણિયા દસ ની ચાર

આના માટે આઉટ સાઈડ નો જે ડાયાગ્રામ છે એ કેવું છે તો કે એ મોટું છે બેટા એ કેવું છે મોટું અને એનો જે ઇન સાઈડ છે એ નાનો છે બેટા સ્વાભાવિક છે બેટા કે નળાકાર છે પોલા હશે તો જ એના માટેનો જે દળ છે એ કેવું બને ઓછું બને બેટા હા તો આ રીત આપણી પાસે છે તો અહીંયા કીધું છે કે જે ત્રિજ્યા છે બહારની અને અંદરની 30 અને 60 અહીંયા આપણે જે કઈ કલર છે એના દ્વારા સમજીએ કે એક્ચ્યુઅલમાં કેટલો ભાગ છે જેના ઉપર બોજ લાગે આટલા જ ભાગ પર બેટા બોજ લાગે બીજો તો હવા છે બીજો ઉપર નળાકાર છે ને બેટા તેમાં આટલો જે નળાકાર છે ને આડછેદ કાપી ને જોઈ તો બહારની ત્રિજ્યા ત્રીસ સોરી સાહીંઠ અને અંદર ત્રિજ્યા ત્રીસ છે વચ્ચે તો બેટા હવા છે તો જે ત્રિજ્યા છે અંદર વાળી છે બેટા એને કીધું કે કેટલી છે ત્રીસ સેન્ટીમીટર એટલે કે પોઈન્ટ ત્રણ અને જે બહાર વાળી છે બેટા જે બહાર વાળી આ ત્રિજ્યા છે એ કેટલી છે જીરો પોઈન્ટ છ તો મેં અહિયાં કહી શકું કે આના પરથી કે જે અસરકારક અસર કારક છે કે જેટલા ભાગ ઉપર હકીકતમાં ફોર્સ લાગે છે કેટલું થશે તો મારે આ ટોટલ જે ક્ષેત્રફળ છે પાય મોટો આઉટ વર્ગ એમાંથી પાય ઇન સાઈડ ની નાખવાનો ક્ષેત્રફળ પાય અહીંયા કોમન છે ડિયર જે અંદરનો નો ભાગ છે પોઈન્ટ છ તો પોઈન્ટ છ નો વર્ગ અંદર નો ભાગ પોઈન્ટ ત્રણ નો વર્ગ અને આ કરવાથી મને અહીંયા અસરકારક ક્ષેત્રફળ જોવા મળશે માય ના

તો માટે મેં કહી શકું બેટા અહીંયા આગળ નો સ્ટેપ કે y σn ε છે પૂછું છે દાબીય વિકૃતિ માટે ε બેટા ε એટલે ધ્યાન રાખજો કે પોતે જ જ્યારે આ દબાઈ છે ત્યારે દાબીય વિકૃતિ છે તો આ થઈ ગયું દાબીય વિકૃતિ તો જે દાબીય વિકૃતિ ε છે એ આપણને આપણે σn y કરવાથી મળ્યા σ એટલે f ના છેદમાં a into y છે તો મેં જ્યારે ફોર્સ લામ છું બેટા એક ઉપર તો મને એક ઉપર જ મળશે તો ફોર્સ મારું એક પિલર માટે કેટલું છે

પંદર પોઈન્ટ બે ગુણ્યા દસ ની બે પંદર પોઈન્ટ બે ગુણ્યા નવ પોઈન્ટ ઓગણીસ પોઈન્ટ એક એમ એમ લંબ ચોરસ ના આડછેદ ક્ષેત્રફળ ધરાવતા તાંબાના ટુકડા ઉપર જ્યારે આટલા ન્યુટન નો બેટા કઈક બળ આપવામાં આવે છે ત્યારે એના માટે તમારે વિરૂપણ જે છે એના દ્વારા વિકૃતિની ગણતરી કરવાની છે તો સમજો બેટા કોપર માટે આપી દીધું છે વાય વાય નો મીનિંગ પ્રતિબળના ના વિકૃતિ વિકૃતિ

એ દસ ની આઠ ન્યુટન પર મીટર સ્કવેર પછી તો પછી બેટા દોડ તૂટી જાય ઠીક છે આગળ વધીએ જો એવું હોય તો કેબલ માટે મહત્તમ ભાર કેટલો એ સહન કરી શકે શોધવાનું છે તમને પ્રતિબળ આપ્યું છે યસ સર પ્રતિબળ નો મીનિંગ થાય મેક્સિમમ ફોર્સ એ કેટલું સહન કરી શકે છેદમાં એ ઈઝ ઇક્વલ ટુ ટેન રેસ ટુ એટ સો માટે જે મેક્સિમમ બેટા ભાર સહન કરી શકે એના માટે એ ઉપર ગયા એ ગુણ્યા દસ ની આઠ થઈ ગઈ તો ઈઝ ઇક્વલ ટુ સર કહી શકે એ કેટલા છે સર આપણને એ મળી ગયો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા બે પચીસ છે ગુણ્યા દસ ની માઇનસ ચાર અને અહીંયા દસ ની આઠ સાથે ગુણાયેલી છે તો આ કરવાથી તમારો એ જવાબ આવી જશે જે મેક્સિમમ ફોર્સ બેટા કેબલ સહન કરી શકે એટલે જેટલા વ્યક્તિ વધારે બેટા એ પ્રમાણે ફોર્સ વધારે લાગે હવે અહીંયા વ્યક્તિ વધી ગયા બેટા સમજ લીલુ આવી ગયું ચુમ્મો આવી ગયું બેટા મુમુ આવી ગયું ટપુ આવી ગયો કપ્પુ આવી ગયો જપ્પુ આવી ગયો તો બધા બેટા આખા ક્લાસ વાળા જે છે અહીંયા આવી ગયા અને ત્યાર પછી બેટા એની કેપેસિટી તૂટી ગઈ તો અહીંયા બેટા આ ગયું ઠપાક અને તમે ઉપરથી ગયા બેટા નહીં છે તો કેપેસિટી મુજબ બેસો બેટા વધારે એના જે અંદર ઓવરલોડ છે એ કરવું આવશ્યક નથી ચલો તો અહીંયા હવે બેટા નેક્સ્ટ આ જે સમ છે એમાં આપણને શું પૂછ્યું છે એને સમજવા ટ્રાય કરીએ આઠ પોઈન્ટ દસ માં કીધું છે

વેરી સ્પષ્ટ આપણી પાસે વાય છે પેલી વસ્તુ આકૃતિ જોઈને ડેલ્ટા એલ જેટલું બેટા કોપર માટે હશે એટલું ડેલ્ટા એલ લોખંડ માટે એટલે કે એફ માટે હશે કારણ કે લંબાઈમાં વધારે એક સરખો થશે બે બાજુ તાર સરખા છે એક સરખો નીચે આવવાનું તો લંબાઈમાં લોખંડ એટલો નીચે જ હશે

પ્રોવાઇડ કરી દીધું છે બેટા કે કોના યંગ મોડ્યુલર્સ કેટલા છે તો જો યંગ મોડ્યુલર્સ પ્રોવાઇડ કરી દીધું હોય તો અહીંયાથી જવાબ આવી જશે બધાની લંબાઈ સેમ છે બધાને બળ સેમ છે તો ખબર પડે સર કે જે બધું અચર છે એ કરી તો ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં ક્ષેત્રફળ પાયા તો વય આર ના સ્કવેરના વ્યસ્ત પ્રમાણમાં આર ના વ્યસ્ત પ્રમાણમાં તો સમજો બેટા સર શું કહે છે કે જે ત્રિજ્યા છે એ વધે તો વ્યાસ બી વધે તો જે આર છે એવું થવાનું બેટા ડી સાથે તો અહીંયાથી આ દાખલો આસાનીથી બેટા પૂરો થઈ જાય સો વાત તો બીજી રીતે બહુ લાંબા લાંબા ગણેલા છે તો બેટા જરૂર નથી ને કેટલું લાંબુ ગણીને જવાબ લાવો તમે આરામથી લાવી શકો છો ધેટ ઇટ્સ ગુડ બેટા શું કામ જરૂર છે બેટા રાઈટ ચલો તો હવે અહીંયાથી સર તમારા માટે કેટલાક પ્રશ્ન એ હોમવર્ક માં છોડસ અહીંયાથી જે બી ક્વેશ્ચન છે બેટા એ આરામથી તમે ગણી શકો એ પ્રમાણેના છે મોટે ભાગેના ક્વેશ્ચન બલ્ક મોડ્યુલસ ના આધારે તમને જોવા મળશે તો એ કરવા આસાન થઈ જશે કારણ કે એમાં કોઈ નવા સમીકરણ જોવા મળતા નથી બેટા જે આપણે અત્યારે પેલો દબાણ વાળો ઉદાહરણ કરી ગયા ને એ પ્રકારનું જ બેટા આ ઉદાહરણ છે ઠીક છે ચલો તો કેટલાક ઉદાહરણો તમારા માટે બેટા અહીંયા સર રાખશે જે તમારે બેટા હોમવર્ક માં કમ્પ્લીટ કરવાના છે ઠીક છે અને જે ઈઝી છે એ જ મૂક્યા છે કોઈ કોમ્પ્લિકેટેડ તમારા માટે બેટા રાખ્યા નથી સર એક લિટર પાણીમાં પોઈન્ટ દસ ટકા સંકોચન કરવા માટે દબાણમાં કેટલો ફેરફાર કરવો પડે છે આ રીતે કે એક લીટર પાણી છે એનું સંકોચન કરવાનું એટલે કે ડેલ્ટા વી ના છેદમાં વી જીરો બલ્ક મોડ્યુલસ બી એટલે દબાણના છેદમાં ડેલ્ટા વી ના છેદમાં વી છે તો દબાણ કેટલું હશે તેના માટે બલ્ક મોડ્યુલસ ગુણ્યા ડેલ્ટા વી ના છેદમાં વી બલ્ક મોડ્યુલસ બે પોઈન્ટ બે ગુણ્યા દસ ની નવ ફેરફાર બેટા દસ છે તો જવાબ બે પોઇન્ટ બે ગુણ્યા દસ ની દસ થઈ જશે અને દબાણ લાવ્યા છો તો ન્યૂટન પર મીટર ઠીક છે તો આ પ્રકારના દાખલાઓ સાથે બેટા ચેપ્ટર સમાપ્ત થાય છે પણ આફ્ટર ચેપ્ટર બેટા કેટલાક કામ સર તમને આપે છે જે તમારે કરવાનું હોય છે બહુ જ સિદ્ધથી કામ કરવાનું હોય છે અને એ પ્રકારના કાર્ય અહીંયા તમારા માટે હાજર છે કે સર કોને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય જ્યાં લગાડેલું વિરૂપક બળ દૂર કર્યા પછી પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય એને બોલાય સ્થિતિસ્થાપક છે રબર અને સ્ટીલ પૈકી કોણ વધારે સ્થિતિસ્થાપક બેટા એ સ્ટીલ છે

એકદમ સિદ્ધ એવી રીતે મહેનત કરશો કે જેથી ઉદાહરણ સ્વાધ્યાય અને જે સમગ્ર થિયરી છે એક યોગ્ય નોટ બનાવશો અને એ નોટ તમારા એનસીઆરટી રિવિઝન માટે સૌથી બેસ્ટ બની રહેશે જ્યારે જ્યારે પણ સ્કૂલ લેવલ એક્ઝામ હોય છે તમે નોટ દ્વારા અને જો જરૂર પડીએ તો આ રિવિઝન વિડીયો દ્વારા પણ એ વસ્તુ કમ્પ્લીટ કરી શકો છો અને આશા રાખો છો કે તૈયારી કર્યા પછી જ્યારે તમે પોતાને બેટા એકવાર કોન્ફિડન્સ ફીલ કરાવશો કે નહીં સર અમે બી હવે આરામથી કરી શકીએ છીએ આ કોન્ફિડન્સ સાથે એક્ઝામમાં જવાનું ખૂબ જરૂરી છે કારણ કે એક્ઝામમાં બેટા તમારો અનુભવ અને આ તમારો કોન્ફિડન્સ આ બે વસ્તુ જ્યારે મર્જ થશે ત્યારે એક સારામાં સારા રિઝલ્ટ સુધી આપ પહોંચી શકશો તો આપના ઉજ્જવળ ભવિષ્ય માટે આપ દરેકને બે સફક મળતા રહીશું અવનવા સેશનોની અંદર જય હિંદ